ગુડ ઇવનિંગ મિત્રો નમસ્કાર હું છું ડૉક્ટર દીપન પટેલ સી ઇ ફાઉન્ડર આલાએમરી કેર આજનો આપણો જે ફેસબુક લાઈવ છે એ મુખ્યત્વે કોરોના ઉપર આધારિત છે મિત્રો આજે અમે લોકો જે અદ્યતન ટેકનોલોજી છે એટલે જેને અમે લોકો કહીએ છીએ સિનેમેટિક એક્સપિરિયન્સ મેડિકલનો એના પરથી લાઈવ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે તમને એક આખો અલગ અનુભવ થશે મેડિકલનો પરંતુ આના માટે હું તમને એક વિનંતી કરીશ કે તમારો ફોન જો વર્ટિકલ છે તો તમારે એને હોરિઝોન્ટલ કરવો પડશે તો તમે એને વધારે સારી રીતે જોઈ શકશો મિત્રો આજે આપણે લોકો બધા જ લગભગ એવું કહેવાય કે પચાસ દિવસથી ઘરોમાં લોકડાઉન છીએ એટલે એટલે એ ખૂબ જ સારી વસ્તુ હતી કે આપણે લોકો આ લોકડાઉનના નિયમોનો પાલન કર્યો અને જેનાથી ઘણા અંશે આપણે એવું કહેવાય કે કોરોના વાયરસની જે રોગ થવાની સ્પીડ હતી એ સ્પીડ અટકી ગઈ છે અને એવું ચોક્કસથી અત્યારે બહુ જ બધા ડૉક્ટરો તથા જે એક્સપર્ટ છે એ લોકો માની રહ્યા છે પરંતુ આ લોકડાઉન ક્યાં સુધી અને લોકડાઉન પછી શું આ સવાલ સતત આપણા શરીર મગજની અંદર મૂંઝવણ પેદા કરી રહ્યો છે અને આપણને એક ટાઈપની એક બીક લાગી રહી છે કે લોકડાઉન પછી શું થશે એટલે આજનો આપણો જે મુખ્ય હેતુ છે એ લોકડાઉનના કારણે જ્યારે આપણે લોકો ઘરોમાંથી બહાર નીકળશું તો આપણા બધાના મગજમાં ક્યાંક ને ક્યાંક એ ડર હશે કે આપણને ચેપતો નહીં લાગે ને કોરોના વાયરસથી આપણને તકલીફ તો નહીં થાય ને સો એના માટે આપણે આ ફેસબુક લાઈવની અંદર એ ઇન્ફોર્મેશન લઈશું કે જેનાથી તમને આ રોગ વિશેની સચોટ માણ જાણકારી તથા માહિતી મળે મિત્રો એક વાત હું ચોક્કસથી કહીશ કે પહેલા દિવસે જ્યારે જનતા કર્ફ્યુ લાગ્યો હતો ત્યારે તમે કે હું કોરોના વાયરસ મહામારી માટે આપણે લોકો આટલા સિરિયસ નહોતા નહોતા આપણને તો એવું હતું કે એક વેકેશન છે એટલે એકવીસ દિવસ સુધી આપણે ઘરોમાં રહીશું ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરીશું પરંતુ ધીમે ધીમે જ્યારે આપણી પાસે ડેટા અને નંબર આવતા ગયા એટલે હું કહીશ કે જેમ કે ઇટલી સ્પેન યુકે યુએસ આ જે લોકોના જે ડેથ એટલે કે જે લોકોની મૃત્યુ થઈ અથવા તો લોકો જે પોઝિટિવ થતા હતા એ નંબર્સ જ્યારે આવતા આવવા માંડ્યા ત્યારે આપણને આ રોગ વિશેની વધારે સિરિયસનેસ આવી અને આપણે લોકો જાગૃત થવા લાગ્યા હતા અને અત્યારે આપણે બધા જ લોકો કોરોના વાયરસના માટે આપણે આપણા પરિવાર માટે કોઈને તકલીફ ન થાય એના માટે પૂરતી તકેદારી રાખીએ પણ છીએ પરંતુ અત્યારે એવું છે કે ઘણી બધી ન્યૂઝ ચેનલો સમાચાર પત્રોમાં તમે કોરોના વિશે ઘણું બધું સમજ્યા છો જોયું છે વાંચ્યું છે પરંતુ તેમ છતાં દરેક સામાન્ય માણસમાં એક સવાલ એને કન્ટિન્યુઅસ મૂંઝવણો પેદા કરી રહ્યો છે અને આ મૂંઝવણો અલગ અલગ રીતની છે તો આપણે આજનો જે હેતુ છે એ હું તમને આ બધા જ મૂંઝવણોના સવાલના જવાબ આપીશ મિત્રો એક વાત કહીશ કે જેમ ગૃહિણીઓ ઘરની અંદર સગડી ગેસ કે સ્ટવ પર કામ કરે છે ત્યારે એવું કહેવાય કે જો એ ધ્યાન રાખે તો એને એને એ દાજતા નથી એ એક ટાઈપની જ છે સમજો એવી જ રીતના કોરોના વાયરસ પણ કંઈક આવું જ છે જો તમે ચોક્કસ કાળજી કે તકેદારી રાખશો તો તમને આનો ચેપ લાગશે નહીં એટલે જ એવું કહેવાય જો આપણે આગની જોડે રહેવું હોય તો આપણે એનાથી કેવી રીતના સાવચેતી રાખવાની છે એની કાળજી રાખવી જ પડે એન એટલે જ કોરોનામાં પણ કંઈક આવું જ છે જ્યારે તમે આ લોકડાઉન ઓપન થાય એટલે કે આપણે માનીએ છીએ કે થોડી જ્યારે છૂટછાટ મળશે બહાર જશો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમને ચેપ ના લાગે એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કોરોના માટે એક વાત હું ચોક્કસથી કહીશ કે કોરોના એક ચેપી રોગ છે પરંતુ જીવલેણ નથી આ વસ્તુ આપણે ખૂબ જ જરૂરી છે સમજવી અને હું આગળ તમને ડેટા સાથે બતાવવા પણ માગીશ અને આજના આ ટોપિક પર અમે ઘણું બધું રિસર્ચ કર્યું છે ઘણા બધા આર્ટિકલ વેબસાઇટ પરથી ડેટા લીધેલો છે તેથી અમારો જે હેતુ છે એ તમારા સુધી એની ચોક્કસ માહિતી પહોંચાડવાનો છે ઘણી બધી વખત આપણે ન્યૂઝ ચેનલોમાં જોઈએ છે પરંતુ એની અંદર એવી વસ્તુ હોય છે જે લોકોને ગમે પણ એઝ અ ડૉક્ટર મારો જે હેતુ છે એ તમારામાં જે ઉત્પન્ન થયેલો અથવા પેદા થયેલો ડર છે એ ડરને એક વસ્તુ એ જણાવવાનો છે કે આ રોગની અંદર ગભરાવાનું નથી જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટરે કીધું હતું આ લાંબી લડાઈ છે આની સામે લડવાનું છે અને જીતવાનું પણ છે મિત્રો અત્યારે બધાને એ એ જ ડર છે કે લોકડાઉન ફોર પોઈન્ટ ઝીરોમાં જ્યારે ખુલશે ત્યારે આપણે લોકો બહાર જઈશું તો આપણને ચેપ તો નહીં લાગે ને એટલે હું તમને જણાવીશ કે કોરોના કોરોનામાં નહીં પરંતુ ઘણા બધા વાયરસ બેક્ટેરિયા બેક્ટેરિયાથી અન્ય કારણથી પણ આપણને ચેપ લાગતા હોઈએ છે તો આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કામ કરે છે કેવી રીતની આપણી ઇમ્યુનિટી ડેવલપ થાય છે કેવી રીતના કુદરતી રીતે આપણે રોગ સામે લડી શકીએ છીએ બીજી વસ્તુ આપણે જ્યારે કોવિડ નાઇન્ટીનની વાત કરીએ છીએ તો કોવિડ નાઇન્ટીનની અંદર કસરતો કેવી રીતે આપણે મદદ કરી શકીએ છીએ ખૂબ જ મહત્ત્વનું છે એ સમજવું કારણ કે ઇમ્યુનિટી અને કસરતને સીધો સંબંધ છે એટલે કેવી કસરતો કરીશું જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ અથવા તો ઇમ્યુનિટી વધી જશે હવે એ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન રાખીશું કે અત્યારે જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે તો લોકડાઉનની અંદર સૌથી વધારે કેવું છે કે આપણને ઘરોની અંદર સતત એવું કહેવાય કે ચોવીસની અંદરથી આપણે છ થી આઠ કલાક સુધી જ્યારે ઘરમાં છીએ ત્યારે ઘરમાં કન્ટિન્યુઅસ કાં તો આપણે ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છીએ કાં તો આપણે ન્યૂઝ પેપર વાંચી રહ્યા છીએ બધી જ જગ્યાએ આપણને અલગ 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 ડેટા મળે છે હવે આજે અડધો ડેટા મળતો તો એના કારણે આપણા માઇન્ડમાં હજી સુધી કોવિડ નાઇન્ટીન અથવા તો નોવેલ કોરોના વાયરસનું ચોક્કસ પિક્ચર હજી આપણા મગજોમાં ક્લિયર થયું નથી તો આજનો આપણો હેતુ છે કે એ પિક્ચરને હું એક કલાકમાં જો તમને ક્લિયર કરાવી આપીશ તો તમારે લાઈફમાં ઘણો બધો ફાયદો થશે સાથે એ વાત કહીશ કે ગુજરાતની અંદર હું માનું છું ત્યાં સુધી સત્તર તારીખ પછી આપણે ઘણા બધા અંશે છૂટછાટ મળશે આપણે કામ કરવા જઈશું અથવા કોઈપણ જગ્યાએ જઈશું તો આપણને એ બીક નહીં સતાવે કે આપણને કોરોના થશે સો આપણે સૌથી પહેલી શરૂઆત જે કરવાની છે એ છે કે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી હવે ઇમ્યુનિટી એટલે શું તો કે જ્યારે પણ આપણને કોઈ પણ રોગ થાય છે તો આપણા બોડીની અંદર કુદરતી એક એવી શક્તિ છે જેને રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે હવે આગળ જ્યારે આપણે વધીએ એ પહેલાં હું તમને ત્રણ વસ્તુ સમજાવીશ અને આ ત્રણ વસ્તુ તમારે સમજવી બહુ જ જરૂરી છે જ્યારે પણ બહારથી કોઈ વસ્તુ આપણા શરીર પર એટેક કરે છે એને કહેવામાં આવે છે પેથોજન્સ અથવા તો એન્ટીજન્સ એટલે સાદી ભાષામાં સમજાવું તો તમે બધા ઘરોમાં રહો છો તો ઘરની અંદર જે બહારથી આવે છે જે આપણા ઘરની અંદર કોઈ ટાઈપની ચોરી કરે છે તો એને આપણે લોકો ચોર કહીએ છીએ પરંતુ શરીરની પોતાની એક શક્તિ છે જેને કહેવામાં આવે છે ઇમ્યુનિટી અથવા તો ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણે ઘરની જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે લોક મારીએ છીએ આ જે લોક છે એ આપણી એક ટાઈપની ઇમ્યુનિટી અથવા તો ઇમ્યુન સિસ્ટમ છે અને માની લઈએ જે ત્રીજી વસ્તુ જે શરીરમાંથી પેદા થાય છે એને કહેવામાં આવે છે એન્ટીબોડી એન્ટીબોડી એટલે આપણું શરીર જે એક ટાઈપની સેલ્સ ક્રિએટ કરે છે જેના કારણે રોગની સામે લડવાની શક્તિ મળે છે એને કહેવામાં આવે છે એન્ટીબોડી એટલે કે આપણે જ્યારે ઘરમાં છીએ તો આપણે આપણા ઘરનું રક્ષણ કરીએ છીએ હવે આ સમજશો તો તમને કોરોના અથવા કોવિડ નાઇન્ટીન સમજવામાં ઈઝી રહેશે હું તમને બધી જ વસ્તુઓ ડેમો સાથે બતાવજો જઈશ એટલે તમારે સમજવું ઇઝી રહેશે વોટ ઇઝ ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ એટલે શું રેજિસ્ટન્સ ટુ એ ડિસીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ ઓર હાર્મ હાર્મફુલ સબસ્ટન્સીસ એટલે તમારા રોગને કોઈપણ બહારથી આવતી વસ્તુ સામે જે લડવાની શક્તિ આપે છે એને ઇમ્યુનિટી કહેવામાં આવે છે ઇમ્યુનિટી બે ટાઈપની હોય છે એક એક્ટિવ ઇમ્યુનિટી અને બીજું પેસિવ ઇમ્યુનિટી હવે ઇમ્યુનિટી અથવા તો ઇમ્યુન સિસ્ટમ આપણને ક્યાં ફાયદો કરે છે તો તમે આ પિક્ચરમાં જોઈ શકો છો ઇમ્યુન સિસ્ટમ આપણને વાયરસ સામે લડવા માટે તમે જોઈ શકો છો ઉંમર થાય તો એજિંગ સામે કેન્સર સામે અથવા તો ફ્લૂ સામે ફ્લૂ એટલે કે તાવ હવે કોરોનામાં પણ એક ટાઈપનું આપણું ટેમ્પરેચર જ વધતું હોય છે તો આ બધા સામે લડવા માટે જે મદદ કરે છે એને આપણી ઇમ્યુન સિસ્ટમ કહેવામાં આવે છે અથવા તો બીજી ભાષામાં એને રોગ પ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે મિત્રો અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે દરેક શરીરની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે દરેક શરીરની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ છે દરેક ઉંમરના લોકોની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ છે એટલે કે નાના બાળકની રોગપ્રતિકારક શક્તિ અને મોટી ઉંમરના વૃદ્ધોની અંદર રોગપ્રતિકારક શક્તિમાં જમીન આસમાનનો ફેર છે પરંતુ આજે જ્યારે આપણે ઘરોમાં છીએ આજે આપણને બીક છે કોવિડની અથવા કોરોનાની તો આપણે આ શક્તિ કેવી રીતે બનાવી એની વિશે જ આપણે આગળ જોવાનું છે અને હું માનું છું ત્યાં સુધી તમે અત્યાર સુધી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ આપી રહ્યા છો એટલે આ વિડીયોથી તમને ઘણી બધી તમારા માઇન્ડની અંદર જે મૂંઝવણો હશે એ મૂંઝવણો ક્લિયર થઈ જશે હું તમને એક વિડીયો સાથે બતાવું આપણે ઘરની બહાર નીકળીએ છીએ ઘણું બધું ખાઈએ છીએ ત્યારે આપણે આ બધા બેક્ટેરિયા અને વાયરસ સામે એક્સપોર્ટ થતા હોઈએ છીએ પણ દર વખતે આપણને રોગ થતો નથી એટલે એ વસ્તુ જાણવી મહત્ત્વની છે કે આપણે ઘણું બધું જ્યારે ખાઈએ છીએ ઘણી બધી એવું કહેવાય કે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ જે હાઇજેનિક હોતી નથી તો દર વખતે આપણે બીમાર પડતા નથી આપણા ઘરની અંદર એ એક જણને શરદી થાય તો એનો મતલબ બધાને શરદી નહીં થાય કારણ કારણ કે રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ છે આ વિડીયોમાં હું તમને એ જ બતાવવા માગીશ કે કેવી રીતે આપણે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં કામ કરે છે ચાલો આ વિડીયોને આપણે આગળ જોઈએ જ્યારે પણ આપણા શરીરમાં કોઈ પણ તકલીફ પેદા થાય છે એના માટે ઇમ્યુન સિસ્ટમ કામ કરે છે એટલે બે ટાઈપની ઇમ્યુન સિસ્ટમ છે એક નેચરલ અને એક અડેપ્ટિવ ઇમ્યુનિટી હવે આપણે જે ઇનેટ ઇમ્યુનિટીની વાત કરીએ તો કોઈપણ પણ જ્યારે બહારથી વસ્તુ આવશે તો એ એને બચાવવાનો ટ્રાય કરશે અથવા તો એને મારી નાખશે આ વાયરસને એટલે એનું મુખ્ય કામ છે વાયરસને શરીરમાં ઘૂસવા ના દેવો તેમ છતાં કોઈ વાયરસ ઘૂસી જશે તો આવી રીતના આપણી એન્ટીબોડી એને મારી નાખશે આ સમજી શકો છો તમે કે આપણી એન્ટીબોડી સતત કાર્યરત હોય છે હવે આના સિવાય સૌથી પહેલું બેરિયર ક્યાં છે તો કે ચામડી સ્કીન એ આપણું સૌથી પહેલું બેરિયર છે જે બહારથી કોઈ વસ્તુને અંદર આવવા દેતું નથી આ સિવાય બીજી વસ્તુ આપણા નાકમાં હોય છે નાકની અંદર જે આપણું મ્યુકસ મેમ્બ્રેન કહેવાય છે એમાં કોઈ પણ બહારથી એન્ટીજન આવે છે તો એને ખતમ કરી નાખે છે અને ત્રીજું જે કેમિકલ આપણા ઇમ્યુનિટી હોય છે એ આપણા ડ્રોપ્સની ડ્રોપ્સમાં હોય છે આ સાથે સાથે પેટની અંદર એસિડ આવેલા હોય છે આ એસિડ પણ બહારથી આવતા વસ્તુને મારી નાખતા હોય છે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો આપણા જનાઇટલ એરિયામાં પણ ચોક્કસ ટાઈપની એક રચના છે કુદરતની જેના કારણે બહારથી

મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સોજો આવ્યા પછી આપણા લોહીની અંદર વ્હાઇટ બ્લડ સેલ છે જે આપણું મુખ્ય આર્મી કહેવામાં આવે છે એ આર્મી એક જ જગ્યાએ ભેગી થાય છે અને એ ભેગી થઈ અને આ પ્રમાણે જે બહારથી વસ્તુ આવી છે એને મારી નાખતી હોય છે આને કહેવામાં આવે છે બોડીની ઇમ્યુનિટી અથવા તો સાદી ભાષામાં રોગ પ્રતિકારક શક્તિ હવે જ્યારે આ રોગ પ્રતિકારક શક્તિ કામ કરતી નથી અથવા તો ઓછી થઈ જાય છે સો બહારથી જે વસ્તુનો એટેક થાય છે એટલે કે વાયરસ છે બેક્ટેરિયા છે અન્ય કોઈ પેથોજન છે એ તમારા શરીરની અંદર પ્રવેશી જાય છે અને સાદી ભાષામાં કહેવાય તો લોક તોડીને ઘરની અંદર ચોર ઘૂસી જાય છે ચોર ઘૂસી ગયા પછી શું થશે ઓબ્વિયસલી ચોરી જ થવાની છે સેમ વસ્તુ શરીરમાં પણ એવું જ થાય છે હવે કોરોના પણ આ ટાઈપનો જ રોગ છે મિત્રો આ સમજવું જરૂરી છે કોરોના કોઈ નવો રોગ નથી કોરોના જે વર્ષોથી જે રોગ થતા હતા જે જેને આપણે સાદી ભાષામાં શરદી કહીએ છીએ તાવ કહીએ છીએ એ જે ટાઈપનું વાયરલ ઇન્ફેક્શન હતું એ ટાઈપનું જ વાયરલ ઇન્ફેક્શન છે માત્ર જે થોડી મુશ્કેલી ઊભી થઈ છે એ મુશ્કેલી છે આ વાયરસના કારણે વાયરસનું બંધારણ આનું કોમ્પ્લેક્સ છે એ વસ્તુ એટલે હજી સુધી વેક્સિન નથી મળતી બહુ બધા લોકો અત્યારે વાતો કરતા હોય છે કે ભાઈ વેક્સિન શોધાઈ જશે સો ટકા અત્યારે મહેનત ચાલી જ રહી છે વેક્સિન શોધાવાની વેક્સિન ક્યારે મળે જ્યારે આ જે વાયરસ હોય છે એના માટેના ચોક્કસ પેથોજન આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે ત્યારે એની વેક્સિન મળશે અને વેક્સિન મળ્યા પછી આપણને ફાયદો થવાનો જ છે પરંતુ ત્યાં સુધી શું એના માટે આપણી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતના કામ કરે છે આપણે એના વિશે જોવાનું છે કે અત્યારે જ્યારે આપણી પાસે દવા નથી જ્યારે આપણી પાસે વેક્સિન નથી તો આપણી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતના કામ કરશે ચાલો આપણે એના વિશે જ નજર કરીએ સૌથી પહેલું એ આ ઉપર તમે જે જોઈ શકો છો કે ઇમ્યુનિટી જે વસ્તુ છે ઇમ્યુનિટી બે ટાઈપની હોય છે પહેલી ઇમ્યુનિટીને ઇનબોર્ન કહેવામાં આવે છે અને બીજીને એકવાયર્ડ કહેવામાં આવે છે હવે ઇનબોર્ન એટલે કે આપણી અંદર જ જે છે જે જન્મ સાથે આવે છે જેને ઇનબોર્ન ઇમ્યુનિટી કહેવામાં આવે છે અને એકવાયર્ડ જે છે એમાં બે ટાઈપ હોય છે એટલે કે નેચરલ અને આર્ટિફિશિયલ હવે જો નેચરલની વાત કરીએ તો એમાં બે ટાઈપની ઇમ્યુનિટી છે એક તો એક્ટિવ અને પેસિવ એક્ટિવ એટલે કે જ્યારે આપણે જે લોકોને રોગ છે એના સંપર્કમાં આવીએ છીએ અને તમારી શરીર જે ઇમ્યુનિટી બતા બનાવે છે એને એક્ટિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે મિત્રો હું ખાતરી આપું છું કે તમે આ બધું સમજશો ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલી આ રોગથી ગભરાવાનું નથી બરાબર અને બીજો જે છે એને પેસિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે પેસિવ ઇમ્યુનિટી આપણને પ્લેસેન્ટા એટલે કે આપણે ગર્ભમાં નાળ હોય એને અથવા તો મધર્સ મિલ્ક માના દૂધમાંથી મળે છે એને પેસિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે હવે વાત કરીએ તો આર્ટિફિશિયલ જેના માટે આપણે સૌથી વધારે મહેનત કરી રહ્યા છીએ એમાં પણ બે ટાઈપ છે એક્ટિવ અને પેસિવ એક્ટિવ એટલે કે વેક્સિન આર્ટિફિશિયલ આપણને વેક્સિનથી મળશે અને પેસિવ એટલે કે ઇમ્યુન સીરમ તમને બધાને ખ્યાલ હશે હમણાં એક ટેસ્ટિંગ થયું હતું કે જેની અંદર ઇમ્યુન સીરમ ઘણા બધા લોકોને રોગ થયો તો એને દર્દીઓમાંથી લઈ અને બીજા દર્દીમાં નાખવામાં આવ્યા હતા જેને પેસિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે પરંતુ એ ટ્રાયલ એટલો બધો કંઈ સક્સેસફુલ રહ્યો નહીં એટલે હવે આપણે જઈશું કોરોના ઉપર કે વોટ ઇઝ કોવિડ નાઇન્ટીન જેના ઉપર આપણે બધી જ વસ્તુઓની વાત કરી રહ્યા છે કે વોટ ઇઝ કોવિડ નાઇન્ટીન હવે આપણા માટે મહત્વનું છે કોવિડ નાઇન્ટીન એટલે કે રેસ્પિરેટરી ઇલનેસ શબ્દને તમે સારી રીતે સમજી જાઓ માત્રને માત્ર શ્વાસની અંદર થતી તકલીફ જેને કોવિડ નાઇન્ટીન કહેવામાં આવે છે અને કોસ કોરોના વાયરસ એટલે કે રોગનું નામ છે કોવિડ નાઇન્ટીન અને એ જેનાથી થાય છે એને કહેવામાં આવે છે કોરોના વાયરસ અને આ જે વાયરસ છે એ સૌથી પહેલાં ડિસ્કવર ચાઇનામાં થયો હતો આ બધાને જ ખબર છે કે વુહાનની અંદર થયો તો અને ત્યાંથી દુનિયામાં સ્પ્રેડ થયો છે પરંતુ WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે સાઇટ છે એના પ્રમાણે WHO એ કોવિડ કોવિડ નાઇન્ટીનને કોરોના વાયરસ ડિસીઝ કીધો છે એટલે આ રોગનું નામ છે સી ઓ વી અને તમે જોઈ શકો છો કે આની અંદર કોવિડ નાઇન્ટીન કેવી રીતે બતાવવામાં આવે છે કોરોના વાયરસ ડિસીઝ હવે આની અંદર અમે લોકોએ જે અમુક અમુક ડેટા લીધા છે બધા ડબલ્યુ માંથી છે સો ઇટ્સ અ ટ્રસ્ટેબલ સોર્સ અમારો હેતુ તમારા સુધી સાચી જાણકારી ડિલિવર કરવાનો છે સો હવે જ્યારે આગળ વધીએ સૌથી મહત્વનું છે લક્ષણો લક્ષણો જેમ એઝ એ ડોક્ટર તરીકે હું તમને એ ટ્રાય કરીશ કે તમે એ આઈડેન્ટિફાઈડ કરો કારણ કે અત્યારે ઇન્ડિયામાં અને ડેવલોપ કન્ટ્રીમાં ડેવલપ કન્ટ્રી જ્યારે હું વાત કરું છું ત્યારે હું વાત કરું છું અમેરિકા કેનેડા યુકે સ્પેન ઇટલી હવે જ્યારે રેશિયો લેવામાં આવે તો ભારતમાં અત્યારે આઠ લાખ ડૉક્ટરો છે જબકી આપણી વસ્તી છે એકસો ત્રીસ કરોડ સો એકચ્યુઅલી જો ગણવામાં આવે તો આઠ લાખ ડૉક્ટરો તો પંદરથી સત્તર હજાર માણસ વચ્ચે એક ડૉક્ટરની અવેબિલિટી છે એ જ ડેટા જ્યારે અમેરિકામાં જોવામાં આવે છે તો દર હજાર માણસે એક ડૉક્ટર છે આવું હોવા છતાં પણ આ રોગ આટલો બધો વધી ગયો કેમ આવું થયું મિત્રો બિકોઝ આઈડેન્ટિફિકેશન ઓફ ધ સિમ્ટોમ્સ પ્લસ અસોસિએટેડ કન્ડિશન દરેક રોગ દરેક જીઓગ્રાફિકલ ફેક્ટર અલગ અલગ અસર કરતા હોય છે હવે આપણે જો આના લક્ષણોની વાત કરીએ તો તમે જોઈ શકો છો પ્રાઇમરી સિમ્ટોમ્સ એટલે કે પહેલી સિમ્ટોમ્સ લક્ષણ શું આવે છે તો કે ફીવર એટલે કે તાવ આવો રની નોઝ એટલે નાકમાંથી પાણી આવવું ડ્રાય કફ કફ થવો સૂકી ઉધરસ સાદી ભાષામાં કહું છો શોર્ટનેસ ઓફ બ્રીથ એટલે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડવી ફટીગ એટલે થાકી જવું અને બોડી એક એટલે આખું શરીર દુખવા માંડવું આને પ્રાઇમરી લક્ષણ કહેવામાં આવે છે બીજી વસ્તુ કોઈને પણ આ લક્ષણ થાય તો પેનિક થવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી આપણે આગળ તમે બધું જ વસ્તુ સમજશો એટલે તમને આઈડિયા આવશે કે આ એક તાવ જેમ થતો તો એ ટાઈપનો જ રોગ છે સાથે સાથે સિવિયર સિમ્ટોમ્સ સિવિયર એટલે કે જે વધારે ગંભીર લક્ષણો કહેવાય છે એમાં બે વસ્તુ થાય છે એક તો ન્યુમોનિયા અને બીજું છે હાઈ ગ્રેડ ફીવર એટલે કે તમને તાવ વધી જવો સો ડિગ્રીથી ઉપર તમારો તાવ હોવો હવે આ રોગ કેવી રીતે ફેલાય છે સૌથી મહત્વનું જે એ સમજી લો ટ્રાન્સમિશન બે રીતે ટ્રાન્સમિશન થાય છે એક જે લોકોને રોગ છે એ રોગ જ એ એ દર્દી જ્યારે ખાંસી કે ઉધરસ થાય છે ત્યારે જે લોકોને રોગ નથી એના સંપર્કમાં એના જ્યારે કણો આવે છે ત્યારે એ કણો જેમ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે મ્યુકસ મેમ્બ્રેન કોરોના વાયરસ તમારા શરીરમાં ત્રણ રીતે પ્રવેશી શકે છે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો જે હું કહું છું એ ત્રણ રીતે પ્રવેશી શકે છે આંખથી નાકથી અને મોઢેથી એટલે ખૂબ જ મહત્વનું છે કે તમે જ્યારે અનનોન ઓબ્જેક્ટને ટચ કરો છો અથવા તો એના કોન્ટેક્ટમાં આવો છો એટલે આપણે જાણતા નથી એ વ્યક્તિના કોન્ટેકમાં આવીએ છીએ અથવા તો જાણતા નથી એ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ આપણા હાથને આ ત્રણ વસ્તુને ટચ કરવાના નથી એટલે આંખ નાક અને મોનેથી દૂર રાખવાના છે તો ઓબ્વિયસલી તમારું ટ્રાન્સમિશન ઓછું થવાનું છે અને બીજી જે વસ્તુ છે એ છે કે તમે જ્યારે પણ અમુક લોકો કોઈ જગ્યાએ જેને પોઝિટિવ છે એને કોઈ છીક ખાધી હોય તો એ વાયરસ એ ટેબલ પર એ હેન્ડલ પર અથવા તો હવામાં સર્ટેન ટાઈમ સુધી જીવતો રહી શકે છે અને તમે જો એના કોન્ટેકમાં આવ્યા પછી જો હાથને તમારા બોડીના ત્રણ પાર્ટ સુધી કોન્ટેક કરો છો તો તમને આ રોગ થવાની સંભાવના વધી જાય છે અગેન રોગના બે પ્રકાર છે તમે જેમ જોયા હતા એક તો એક્ટિવ અને બીજા કેરિયર લોકો છે એટલે કેરિયર લોકો ઘણા બધા હોઈ શકે છે એનાથી ગભરાવાની જરૂર નથી બીજી વાત અત્યારે કોરોનામાં ત્રણ વસ્તુ એ પણ જરૂરી છે કે કોરોના ત્રણ ટાઈપના રોગ છે એટલે લાઈક ત્રણ કેટેગરીમાં હોય છે માઇલ્ડ મોડરેટ અને સિવિયર માઇલ્ડ એટલે લક્ષણ ઓછા છે મોડરેટ એટલે થોડા વધારે છે અને સિવિયર એટલે કે ગંભીર આના ઉપર અમે એક ડેટા લીધેલો છે જે આપણને બહુ જ મદદ કરશે સમજવામાં એ છે કોરોના આપણા શરીરને કેવી રીતે અસર કરે છે એટલે પિસ્તાલીસ હજાર લોકો ઉપર એક રિસર્ચ થયું એ રિસર્ચમાં એ વસ્તુ સાબિત થઈ કે જે લોકોને માઇલ્ડ સિમ્ટોમ્સ છે માઇલ્ડ એટલે લક્ષણો ઓછા છે એ લોકોને બે તકલીફ હોય છે ડ્રાય કફ અને લો ગ્રેડ ફીવર એટલે એને થોડી થોડી ઉધરસ આવે છે અને એને થોડો તાવ હોય છે લક્ષણો એટલા ગંભીર હોતા નથી બીજું જે છે એને કહેવામાં આવે છે સિવિયર સિવિયરની અંદર તમારા ફેફસાની અંદર થોડું પાણી ભરાઈ જાય છે એટલે કે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તમારા બ્લડની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે આ રોગને થોડો ગંભીર ગણી શકાય પણ સિવિયરમાં પણ તમારે ગભરાવાની જરૂર હોતી નથી હવે જે લોકોને ક્રિટિકલ સ્ટેજ ચાલી રહ્યો છે ક્રિટિકલ એટલે કે ખરાબ સ્ટેજ એટલે છે જેને આપણે લાસ્ટ સ્ટેજ પણ કહી શકીએ છીએ લાસ્ટ સ્ટેજની અંદર જે લક્ષણો હશે એની અંદર તમારા શરીરના ઓર્ગન ફેલ થાય છે એટલે કે ફેફસાની અંદર તકલીફ થઈ જવી હૃદયમાં તકલીફ થવી મગજમાં તકલીફ થઈ જવી અને તમારા કિડનીમાં તકલીફ થઈ જવી આ જે વસ્તુ થઈ રહી છે આ તમારો ક્રિટિકલ સ્ટેજ છે અને આની અંદર એક શોક લાગે છે અને ઓર્ગનની અંદર ઓક્સિજન મળતું નથી પરંતુ મહત્ત્વનો છે મિત્રો આ ડેટા જુઓ કે જ્યારે પિસ્તાલીસ હજાર લોકો ઉપર આ કોવિડ નાઇન્ટીનનો રિસર્ચ કરવામાં આવ્યું તો એવું કહેવામાં આવે છે કે એક્યાસી ટકા લોકો જે લોકો માઇલ્ડ હતા પાંચ ટકા લોકો જ સિવિયર હતા અથવા તો એવું કહેવા સોરી એક્યાસી ટકા લોકો એ લોકો માઇલ્ડ હતા ચૌદ ટકા લોકો સિવિયર હતા અને પાંચ ટકા જ ક્રિટિકલ હતા આગળ હું તમને ડેટામાં સમજાવીશ કે મોડરેટ અને સિવિયર અને ક્રિટિકલ એ કેવી રીતના કામ કરે છે અને એવું કહેવામાં આવે છે અબાઉટ હાફ ઓફ ધ ક્રિટિકલી ઇલ પેશન્ટ ડાયટ નો ડેથ અકર ઇન અ માઇલ્ડ એન્ડ સિવિયર ઇલનેસ એટલે કે માઇલ્ડ અથવા સિવિયરમાં ડેથ થતી નથી માણસનું મૃત્યુ થતું નથી માત્ર ને માત્ર જે લોકો ક્રિટિકલમાં છે એને મૃત્યુ થવાની સંભાવના વધારે છે એને પણ ડેથ થશે એવું નથી મિત્રો અત્યારે કોરોના એક એવી રીતે બિહેવ કરવામાં આવે છે કે કોરોના થશે એટલે મને હું મરી જ જવાનો છું એટલે એ ટાઈપની જે એક સાયકોલોજીકલ ઇમેજ લોકોનામાં આવી ગઈ છે ને આજે અમારો હેતુ છે એ ઇમેજને પ્રોપર નોલેજથી તમારા સુધી પહોંચાડવાની પછી તમને આઈડિયા આવશે કે આ રોગ પણ એક સામાન્ય રોગ જેવો જ છે હવે એક પિક્ચર લેવામાં આવ્યું છે કે જેની અંદર જોવામાં આવે છે કે જે લોકોને કોરોના હોય છે એમાં ઇઠ્યાસી ટકા લોકોને ટેમ્પરેચર વધી જાય છે એટલે કે ફીવર આવે છે આડત્રીસ ટકા લોકોને મ્યુકસ પ્રો ફટિક એટલે કે થાકી જવા જેવા લક્ષણો આવે છે અને મ્યુકસ પ્રોડક્શન તેત્રીસ ટકા લોકોને ડ્રાય કફ અડસઠ ટકા લોકોને એટલે ખાંસી આવે છે એને કોરોનાનું વન ઓફ ધ મેઇન લક્ષણ માનવામાં આવે છે ફીવર એટલે કે તાવને એક લક્ષણ માનવામાં આવે છે ફટીગ એટલે કે થાકી જવું એને લક્ષણ માનવામાં આવે છે બાકી બધા જે શ્વાસ લેવામાં તકલીફ પડવીને એ બધા એસોસિએટેડ લક્ષણો છે એટલે એનાથી એટલું બધું લોકોએ ગભરાવાની જરૂર હોતી નથી હવે જે મેન વસ્તુની વાત કરીએ કોરોના વાયરસ મિથ્સ એન્ડ ફેક્ટ એટલે કે અત્યારે એટલી બધી ગેરમાન્યતાઓ ચાલી રહી છે આ રોગ વિશેની કે સાચું કહું તો આજે આ સેમિનાર જેમ કે મારી એક્સપર્ટાઇઝ પેઇન મેનેજમેન્ટ છે અને વધારે તો અમે લોકો પેઇન મેનેજમેન્ટના પેશન્ટો જોઈએ છે પરંતુ મેં સમાજમાં જોયું લોકો લોકો બી ગયા છે લોકો પેનિક છે અને આવી રીતના જો આપણે કામ કરીશું મિત્રો તો આપણે ક્યારેય ક્યારેય આમાંથી બહાર નહીં આવી શકીએ લોકડાઉન ક્યાં સુધી મેં જેમ કીધું એ રીતના હજી આપણને ખબર છે કે એક મહિના પછી આપણે ઘરોમાં રહીશું તો કોરોના જતો રહેશે ના એવું નથી થવાનું આપણે બદલાવાનું છે અને બદલાવ એ આપણા માટે આપણા ફેમિલી માટે આપણા દેશ માટે મહત્વનો છે એટલે જ હું તમને થોડાક મિથ્સ અને ફેક્ટ બતાવીશ મિથ્સ અને ફેક્ટ એટલે એવી વસ્તુ છે કે કેટલી બધી ગેરમાન્યતાઓ છે પરંતુ સાચું શું છે હવે એક વાત કહું તો મિથ એવું છે કે ગેટિંગ કોરોના વાયરસ ઇઝ અ ડેથ સેન્ટેન્સ એટલે કોરોના થશે એટલે આપણે મળી જઈશું આ એક ગેરમાન્યતા છે ફેક્ટ શું છે મોસ્ટ પીપલ રિકવર ફ્રોમ ધ કોરોના વાયરસ એટલે કે લગભગ લોકો કોરોના વાયરસમાંથી બહાર આવી ગયા છે બીજી વસ્તુ ઉપર વાત કરીએ ઘણા લોકો એવું કહેતા હતા કે ગરમીમાં કોરોના વાયરસ નહીં ફેલાય સાચું કહું તો અત્યારે જે વોટ્સએપ વર્લ્ડ ફેસબુક વર્લ્ડ ઇન્સ્ટા વર્લ્ડ ચાલી રહ્યું છે ને એટલે માણસો શું કરે છે કે જેને જે ફાવે છે જે સારું લાગે છે એ બીજાને ફોરવર્ડ કરે છે પરંતુ એની એક્ચુઅલ સિરિયસનેસ જોતા નથી અથવા તો એની પાછળનું ટ્રૂથ વેરીફાઈડ કરતા નથી એટલે એવો મેસેજ બહુ જ ફરતો હતો કે જે લો ગરમીમાં આ રોગ થશે નહીં હું અને આ ડબલ્યુએચનો ડેટા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા છે પરંતુ સાચી વસ્તુ એવું છે કે કોરોના કોઈ પણ કન્ટ્રીમાં કોઈપણ ટેમ્પરેચરે આ રોગ થઈ શકે છે કારણ કે આના વાયરસ એ ફેલાય છે કેવી રીતે તો કે તમે છીંક ખાશો તો વાયરસ છે સરફેસ પરથી વાયરસ છે તો વાયરસ તો જીવતો રહેશે એની પાછળનું કારણ છે વાયરસ જે કોરોનાનો વાયરસ છે ઉપરનું લેયર એનું પ્રોટીન છે અને અંદર ફેટ છે એટલે આ વાયરસની અંદર ત્રણ સ્પાઇક છે હું તમને થોડું માઇક્રોલેવલે સમજાવું છું એ જે ત્રણ સ્પાઇક દેખાડવામાં આવે છે એ બતાવે છે કે આ વાયરસ ગંભીર વાયરસ છે હવે એક એવી વસ્તુ હતી જે ગેરમાન્યતા ચાલી રહી છે કે બહુ બધા લોકો એવું માનતા હતા કે કોરોના વાયરસ જે વસ્તુ છે એ જો મને એક વખત રોગ થશે તો મારો આ રોગ લાઈફ ચાલશે અત્યારે લોકોને બીક કોરોનાની નથી મિત્રો અત્યારે લોકોને બીક એ છે જો મને કોરોના થશે તો બીજા શું વિચારશે આ કોઈ એવો રોગ નથી કે તમે કોઈ ભૂલ કરી છે તમે કોઈ પાપ કર્યું છે તમે કોઈ ખોટી વસ્તુ કરી છે આ એક સ્વાભાવિક થતું એક પેન્ડેમિક છે પેન્ડેમિક એટલે કે મહામારી એક સમય એવો હતો ભારતની અંદર જ્યારે ભૂખમરો થયો હતો એને પણ મહામારી જ કહેવાય એટલે કે દુકાળ થયો હતો અને એના કારણે ભૂખમરો થયો હતો સેમ વસ્તુ આ એક મહામારી છે જેની અંદર કોઈ પણ લોકોને રોગ થાય છે તો એને ગભરાવાની જરૂર નથી આ કોઈ લાઈફ ટાઈમ રોગ નથી આ એક ટેમ્પરરી વસ્તુ હશે જે તમને થોડા ટાઈમની અંદર મટી પણ જવાની છે મિત્રો આના સાથે એક વચ્ચે એવું માનવામાં આવતું હતું કે તમે ગરમ પાણીથી નાશો તો તમને કોરોના નહીં થાય આ વસ્તુ એ તદ્દન ખોટી ગેરમાન્યતા છે ગરમ પાણીથી કોરોના ના થાય એવું નથી એટલે કે ઘણા લોકો એવું માનતા હતા કે તમે ઘરે જાઓ એટલે ગરમ પાણીથી નાઓ ગરમ પાણીથી નાશો એટલે કોરોના નહીં થાય પરંતુ સાચી હકીકત એ છે કે ગરમ પાણીને કોરોનાને કોઈ જ લેવા દેવા નથી ઉલ્ટાનું આ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં ગરમ પાણીથી નાશો તો તમને તકલીફ વધી જશે એટલે મહેરબાની કરીને આ ટાઈપની વસ્તુઓને ફોલો કરવાની નથી આના સિવાય બીજું એક મિત કે ઘણા બધી દવાઓના નામ આવ્યા હતા કોઈ જગ્યાએ આપણે બહુ જ બધી જગ્યાએ વાંચ્યું હતું ને અમેરિકાએ તો બહુ પ્રમોટ કર્યું હતું હાઇડ્રોક્સિક ક્લોરોક્વિન કે તમે અગર જો આ દવાઓ લોશો તો તમને રોગ થશે નહીં પરંતુ ડબલ્યુ એચ એક જે આ ગેરમાન્યતા હતી એના માટે એક ફેક્ટ બહાર પાડ્યું ધેર આર કરન્ટલી નો ડ્રગ્સ લાઇસન્સ ફોર ધ ટ્રીટમેન્ટ ઓર અ પ્રિવેન્શન ઓફ કોવિડ નાઇન્ટીન એટલે એનો મતલબ એ છે કે અત્યાર સુધીમાં કોઈપણ ડ્રગ્સ એટલે કોઈપણ દવા રોગ બચાવવા માટે કે રોગ સારવાર કરવા માટે શોધાઈ નથી એટલે મિત્રો ડૉક્ટરની સલાહ લીધા વગર જાતે જાતે મેડિકલ સ્ટોરમાંથી આ બધી દવાઓ ના લો કારણ કે આની પાછળ કોઈ સત્ય નથી અને આના સિવાય વચ્ચે તો બહુ જ ફેમસ થઈ ગયું હતું જોકે આપણે ગુજરાત છે ડ્રાય સ્ટેટ છે પણ તોય એવું આવતું હતું ડ્રિંકિંગ આલ્કોહોલ એટલે જો તમે આલ્કોહોલ કન્ઝપ્શન કરો છો તો તમને કોરોના નહીં થાય એના માટે પણ એક એવું સત્ય છે કે ડ્રિંકિંગ આલ્કોહોલ ડઝ નોટ પ્રોટેક્ટ યુ અગેન્સ્ટ ધ કોવિડ નાઇન્ટીન એન્ડ કેન બી ડેન્જરસ એટલે કે તમે આલ્કોહોલ ડ્રિંક કરશો એનાથી કોરોના નહીં થાય એવું કોઈ સત્ય નથી ઉલટાનું એ તમને ડેન્જરસ સાબિત થઈ શકે છે એટલે આ પ્રમાણના કોઈ પણ જે ઘણા બધા મેસેજો ચાલે છે જોયા જાણ્યા વગર એને ફોલો ના કરો આ સાથે સાથે એક વસ્તુ રિસેન્ટલી એક એવી આવી હતી કે તમે અગર પચીસ ડિગ્રીથી વધારેનો જે તાપ છે એની અંદર સૂર્યપ્રકાશ લેશો તો તમને કોરોના નહીં થાય જબકી સૂર્યપ્રકાશને અને કોરોનાને કોઈ જ સીધો સંબંધ નથી કોરોનાનો વાયરસ તમારા મ્યુકસ મેમ્બ્રેનથી તમારા શરીરમાં જાય છે અને તમારા ફેફસાને અસર કરે છે એને સીધો સૂર્યપ્રકાશ જોડે કોઈ જ લેવા દેવા નથી એટલે આ પ્રકારની જે મિથ છે એ વસ્તુને ફોલો કરવી જોઈએ નહીં આની સાથે સાથે હવે હું તમને બતાવીશ ફેક્ટ એન્ડ ફિગર અબાઉટ કોવિડ નાઇન્ટીન એટલે કે કોવિડ નાઇન્ટીન કોરોના માટેની અમુક અમુક ફિગર્સ અને એની વિશેનું સત્ય સૌથી પહેલી વસ્તુ તો આપણે એ જોઈએ અને આ જે ડેટા છે એ બધી ઓફિશિયલ સાઇટ પરથી લીધેલો છે અને હંડ્રેડ પર્સન્ટ ઓથેન્ટિક ડેટા છે જે દુનિયા ફોલો કરી રહી છે કોરોના વાયરસ ઇન્ક્યુબેશન પિરિયડ એટલે કે કોઈ બી જે રોગ હોય છે એનો એક ટાઈમ હોય છે જેનું લક્ષણ દેખાય છે જેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે હવે કોરોના વાયરસનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ બે દિવસથી લઈને ચૌદ દિવસનો હોય છે એટલે માની લો જો તમને આજે રોગ થાય છે તો એના લક્ષણ બેથી ચૌદ દિવસમાં દેખાશે એટલે હું માનું છું ત્યાં સુધી અગર આગળ આ જો રોગ થશે તો આ રોગ થશે તો તમારે ક્યા એવું જરૂરી નથી કે તમને આજે પોઝિટિવ કોઈના સંપર્કમાં આવે તો કાલે લક્ષણ આવી જશે એ બેથી ચૌદ દિવસમાં મેક્સિમમ સત્યાવીસ દિવસમાં લક્ષણો આવી શકે છે આ સમજવું જરૂરી છે અને લક્ષણ શું હશે મેં આગળ બતાવ્યું એ સૌથી વધારે ત્રણ લક્ષણો હોય છે એક તો તાવ આવવો બીજી વસ્તુ તમારું જે ગળું છે એની અંદર બળતરા થવી અથવા તો ડ્રાય થઈ જવું અથવા તો સૂકી ઉધરસ આવી ત્રીજું લક્ષણ આખા શરીરમાં દુખાવો થવો હવે એક જ વાયરસ કોરોનાનો તો જેનાથી આપણને આ તકલીફ થઈ છે પણ બીજા ઘણા બધા વાયરસો છે જેમ કે હું તમને વાત કરું તો કોરોના સિવાય આપણે એને બીજા વાયરસ જોડે અગર કમ્પેરિઝન કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે કોરોના એટલે કે કોવિડ નાઇન્ટીન એના સિવાય આ ટાઈપના કયા વાયરસ હતા તો એ ટાઈપના વાયરસ હશે એનું નામ છે સાર્સ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એના સિવાયનો વાયરસ હતું જેનું નામ છે મર્સ સ્વાઇન ફ્લૂ સિઝનલ ફ્લૂ આ બધા જ જે તમને દેખાઈ રહ્યા છે આ બધા પણ એક ટાઈપના સેમ વાયરસ જ છે ખાલી કોરોનાનું બંધારણ અલગ છે એટલે એ દુનિયાને હેરાન કરી રહ્યો છે અથવા તો આ વસ્તુની અંદર લોકોને વેક્સિન કે દવા શોધવામાં મદદ તકલીફ પડી રહી છે હજી મદદ નથી મળી રહી કારણ કે બધા એક જ ટાઈપની કેટેગરીથી બિલોંગ કરે છે હવે આના સિવાય બીજી વસ્તુ મહત્વની છે સેક્સ રેશિયો એટલે કે જેન્ટ્સ અને લેડીઝમાં કોરોના ક્યાં વધારે થાય છે જો તમે આ બધા ફેક્ટ સમજશો તો તમારા માટે ઇઝી રહેશે સમજવું હવે મેલ અને ફિમેલની વાત કરીએ તો એ મહત્વનું છે કે ઉપરનો જે ડેટા છે એ મેલ માટેનો છે અને નીચેનો જે ડેટા છે એ ફિમેલ માટેનો છે સો મેલની અંદર ડેથ રેશિયો ચાર પોઈન્ટ સેવન છે અને ફિમેલમાં બે પોઈન્ટ આઠ છે એટલે એવું કહેવાય કે મેલ એટલે કે જેન્ટ અથવા તો પુરુષ એમાં કોરોનામાં ડેથ અથવા તો મૃત્યુ વધારે થાય છે કમ્પેર ટુ ફિમેલ એટલે એક લેડીઝો માટે સ્વાભાવિક ખુશખબરી છે કે તમે લોકો તો સિક્યોર જ છો મેલની કમ્પેરિઝનમાં પરંતુ આ બધા રિસર્ચ થયેલા ડેટા છે અને આની પાછળનું લોજિકલ કારણ પણ હું તમને આગળ બતાવીશ કે કેમ એવું છે કે મેલ અને ફિમેલમાં મેલમાં વધારે ડેથ રેશિયો છે કમ્પેર ટુ ફિમેલ આ સિવાય સૌથી મહત્વનું જે આ વસ્તુ જોવી એ વસ્તુ જે છે એ છે તમારી પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશન એટલે જે લોકો ફિટ છે એને આ રોગ થવાની સંભાવના ઓછી છે પરંતુ જે લોકોને અસોસિએટેડ ડિસઓર્ડર છે આપણે ઘણી બધી વખત આપણે સાંભળ્યું અસોસિએટેડ કન્ડિશન અસોસિએટેડ કન્ડિશન એમાં કઈ એસોસિએટેડ કન્ડિશનમાં સૌથી વધારે તકલીફ પડે તો મિત્રો એની અંદર તમે જોઈ શકો છો અહીંયા કાર્ડિયો વાસ્ક્યુલર ડિસીઝ એટલે જે લોકોને હૃદયની તકલીફો છે એને આ રોગની અંદર ડેથ રેશિયો ખૂબ જ વધારે છે એ તેર ટકા છે ડાયાબિટીસ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝ હાઈપરટેન્શન અને કેન્સર આ પાંચ રોગો જે છે અગર આ પાંચ રોગવાળા દર્દી છે એ લોકોને જો સાચવવામાં આવશે તો ઓટોમેટિક ડેથ રેશિયો ઓછો થઈ શકે છે મિત્રો કોરોના પોઝિટિવ થવું એ મહત્ત્વનું નથી પરંતુ પોઝિટિવમાંથી ડેથ કેટલા થઈ રહ્યા છે એ મહત્વનું છે પોઝિટિવ થવું તો એમ તો આપણે ઇન્ડિયાની અંદર જ્યારે તાવની સિઝન ચાલુ થાય છે ત્યારે લાખો કરોડો લોકોને તાવ આવી જાય છે પરંતુ એમાં એટલા લોકો મળતા નથી એટલે હું તમને એક નમ્ર વિનંતી કરીશ કે તમારા ઘરમાં તમારા જે પેરેન્ટ્સ છે અથવા એલ્ડરલી લોકો છે જે લોકોને આ પાંચ રોગો છે એટલે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ ડાયાબિટીઝ એને રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે એને બીપીની તકલીફ છે કે કેન્સરની તકલીફ છે આ લોકોને સૌથી વધારે આપણે સાચવવાના છે આપણે લોકડાઉનમાં અત્યારે તો એવું છે કે એવું મનાય છે કે એક મહિનાના બાળકથી લઈને નેવું વર્ષના લોકો ઘરમાં બેસી ગયા છે પણ આવી રીતના તો આપણી ઇકોનોમી પણ તકલીફમાં આવી ગઈ છે અને આમાંથી બહાર નીકળવાનું જ છે કારણ કે આપણે લડવાનું પણ છે અને જીતવાનું પણ છે તો એને સમજી લઈશું તો આપણને લડવામાં સરળતા રહેશે આ સાથે એજ ઓફ કોરોના વાયરસ ડેથ આ ખૂબ મહત્વનું છે કે કયા લોકોમાં ડેથ સૌથી વધારે થાય છે કયા લોકોમાં મૃત્યુ સૌથી વધારે થાય છે દરેક લોકો હોસ્પિટલમાં જશો એટલે મરશો નહીં દરેક લોકોને આ તકલીફ થવાની નથી દરેક લોકોનું મૃત્યુ થશે નહીં એ કેવી રીતે ખબર પડે છે તમે અહીંયા ફિગર જોઈ શકો છો થી લઈને ત્રીસ વર્ષ સુધી ચાલીસ વર્ષ સુધી સોરી એટલે ઝીરોથી ચાલીસ વરસ સુધીમાં ડેથ માત્ર ને માત્ર ઝીરો પોઈન્ટ ટુ છે એટલે ઇટ્સ અ વેરી 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 લો ડેથ રેશિયો સમજો જ્યારે ચાલીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષની અંદર એવરેજ ત્રણ ટકા છે પરંતુ સાહીઠ વર્ષથી લઈને એંસી વર્ષની અંદર તમે જોવો છો એ ડેથ રેશિયો ચૌદ ટકા ઉપર જતો રહે છે સો આમાં એવું છે કે જે જગ્યાએ તકલીફ હોય આપણે એને ક્વોરન્ટાઇન કરવી પડશે એને બચાવવી પડશે આઈ વિશ કે કદાચ આ વસ્તુ ઘણા લોકો સુધી પહોંચે અને આ વસ્તુ સમજશે તો એ લોકોને ઘરમાં અથવા ફાયદો થશે પ્લસ જે લોકોની ઉંમર નાની છે એ લોકો બહાર જઈને કામ કરી શકશે બિકોઝ ચાલીસ વર્ષથી ઓછા લોકો ઘણા અંશે સિક્યોર છે સૌથી વધારે જે જરૂર છે એ સાહીઠ વર્ષથી ઉપરના લોકોમાં જ્યાં ડેથ રેશિયો સૌથી વધારે છે મિત્રો આ એક ડેટા ગઈકાલનો ડેટા છે જે અમે લોકોએ લીધેલો છે આ તમે જોઈ શકો છો ચૌદમી મેનો ડેટા છે આખી દુનિયામાં કોરોના વાયરસના કેસ કેટલા હતા તો કે ચુમ્માલીસ લાખ ચોસઠ હજાર સાતસો પાંચ એમાં ડેથ કેટલી થઈ બે લાખ નવ્વાણું હજાર ચારસો અઢાર રિકવર્ડ કેટલા થયા આ નંબર મહત્ત્વનો છે સો લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો છ એટલે તમે ટોટલ કેસની સામે ડેથ અને રિકવરી રેટ જોશો તો મેં જેમ આગળ કીધું એ રીતના માઇલ્ડ અને સિવિયર લોકોને રોગ મટી જવાનો છે હવે એની અંદર જે ખૂબ જ મહત્ત્વનું છે એ છે તમારો આ નંબર કે જેની અંદર ડેથ થયો તો તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર ડેથ રેશિયો ઓવરઓલ વર્લ્ડની અંદર પંદર ટકા છે એટલે તમે જોઈ શકો છો આ ડેથ રેશિયો પંદર ટકા છે ટોટલ આ વસ્તુ મહત્વની છે પરંતુ આ તો દુનિયાની વાત છે હવે અત્યારે જે હું વાત કરીશ એ આપણે એવા ફેક્ટ અને ફિગર જોઈએ જે લેટ્સ સે કે વેસ્ટનાઇઝ કન્ટ્રી છે એટલે કે અમેરિકા છે જર્મની છે સ્પેન છે યુકે છે ફ્રાન્સ છે એને કમ્પેર કરીએ ભારતની આજુબાજુના દેશો જોડે તો આપણને ઈઝી રહેશે સમજવું હવે એના માટે અમે લોકોએ એક આ ડેટા ચેક કર્યો હતો કે જેની અંદર છે ક્યુમ્યુલિટી નંબર ઓફ ધ કેસીસ યુરોપ વર્સિસ યુએસએ તમે જોઈ શકો છો આ ગ્રીન અને રેડ લાઇન જે બંને તમને દેખાઈ રહી છે આની અંદર યુરોપ અને યુએસની અંદર આ ગ્રોથ રેટ ખૂબ જ હાઈ હતો એટલે તમે જોઈ શકો છો આ કેટલો ફાસ્ટ રેટ છે આનું કારણ શું છે હવે આની સાથે સાથે કન્ટ્રી કેસ ડિસ્ટ્રીબ્યુશન આખી દુનિયામાં કેટલા રોગો છે હવે તમે આમાં જુઓ તો યુ ની અંદર આખી દુનિયાના બત્રીસ ટકા કેસો ખાલીને ખાલી અમેરિકામાં છે એટલે અમેરિકાની અંદર અલમોસ્ટ અલમોસ્ટ ત્રીસ ટકા લોકો દુનિયાના પોઝિટિવ થયા છે તમે જોઈ શકો છો સ્પેનની અંદર છ પોઈન્ટ બાર ટકા લોકો રશિયામાં પાંચ પાંચ પોઈન્ટ છ છાસઠ ટકા લોકો યુકેમાં પાંચ પોઈન્ટ બાવીસ ટકા લોકો પરંતુ મિત્રો એ વસ્તુ જોવી જરૂરી છે ભારતની અંદર એક ટકા લોકો જ છે એટલે ઇઠ્યોતેર હજાર દસ કેસો ચાઈનાની અંદર એક પોઈન્ટ છ્યાસી જ્યાંથી એવું માનવામાં આવે છે એપી સેન્ટર છે જ્યાંથી રોગ શરૂ થયો છે કેટલા છે એક પોઈન્ટ છ્યાસી ટકા તમે જ્યારે આ સર્કલને જોવો છો ત્યારે આની અંદર ગ્લોબલી અગર જોવામાં આવે તો એશિયાની અંદર માત્રને માત્ર બે કન્ટ્રી છે ઇન્ડિયા અને ચાઇના જેની અંદર માત્ર એક પોઈન્ટ સિત્યોતેર અને એક પોઈન્ટ છ્યાસી ટકા લોકો જ છે એટલે મિત્રો આ લોકડાઉનના કારણે નથી લોકડાઉને ફાયદો કર્યો છે પરંતુ બીજો ફાયદો આપણને શું મળ્યો છે હું તમને આગળ એ પણ બતાવીશ હવે આપણે અમેરિકાનો સ્ટડી કરીએ તો તમે જોઈ શકો છો ચૌદ લાખ બત્રીસ હજાર લોકોને રોક થયો એની અંદર પંચ્યાસી હજાર ડેથ થઈ છે અને ત્રણ લાખ દસ હજાર લોકો રિકવર થયા છે જબકી અમેરિકામાં ડેથ રેશિયો જે છે એ ડેથ રેશિયો બાવીસ ટકા છે આ ડેથ રેશિયો ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી છે કે કેટલા લોકોનું મૃત્યુ થાય છે કારણ રોગ થયા પછી તમે સારવાર લઈને મટી જશો તો એ ગભરાવાની જરૂર નથી કારણ કે તમારે આજે નહીં તો કાલે બહાર તો આવવાનું જ છે અને આ જે ચેપ ફેલાઈ રહ્યો છે હું આને ચેપ વધારે કહીશ કારણ કે આ ચેપી રોગ છે એટલે જે ચેપ ફેલાઈ રહ્યો છે એના કારણે આપણને તકલીફ થશે પરંતુ સાવચેતી રાખીશું તો તકલીફ ઓછી થઈ જશે હવે અમેરિકા સિવાય જ્યારે હું સ્પેનની વાત કરું છું હું તમને ડેથ રેશિયો ઉપર વધારે એનું ફોકસ કરીશ કોરોના સ્પેનમાં બે લાખ બોતેર હજાર લોકો થયા પરંતુ જ્યારે ડેથની વાત કરો છો માત્ર ને માત્ર તેર ટકા ડેથ રેશિયો છે આ ખૂબ જ મહત્વનું છે ચેક કરવું કે તેર ટકા લોકો જ માત્ર સ્પેનની અંદર ડેથની અંદર એ લોકોનું કન્વર્ટ થયું હતું હવે ઇટલીની વાત કરીએ જેમાં બે લાખ બાવીસ હજાર કેસ હતા એની અંદર બાવીસ ટકા છે તમે જોઈ શકો છો આ ડેથ રેશિયો આ બાવીસ ટકાનો ડેથ રેશિયો છે આ ડેટા ઇટલીનો છે અને આ બધો ગઈકાલનો ડેટા છે આની અંદર એ પણ જોઈ શકાય છે ચૌદ મે એટલે ગઈકાલ સુધીનો આ ડેટા છે આ સિવાય જર્મની જર્મની પણ યુરોપમાં જ છે જો હવે સ્ટ્રેન્જ અહીંયાથી ચાલુ થાય છે જર્મનીની અંદર એક લાખ ચુમ્મોતેર હજાર લોકોને જ્યારે રોગ થયો એનો ડેથ રેશિયો માત્ર ને માત્ર પાંચ ટકા છે તમે જુઓ જપકી ફ્રાન્સ અને જર્મની અને ઇટલી એ કોમન બોર્ડર્સ એડ કરી રહ્યા છે એક દેશની અંદર બાવીસ ટકા રેશિયો છે જ્યારે બીજા દેશની અંદર તમે જોવો છો માત્ર પાંચ ટકા જ છે આ સિવાય બીજી વાત કરું તો ફ્રાન્સ ફ્રાન્સની અંદર તમે જોવો છો ત્યારે એક લાખ ઇઠ્યોતેર હજાર લોકોને પોઝિટિવ થયા હતા એની અંદર ડેથ રેશિયો બત્રીસ ટકા છે સૌથી ખરાબ ડેથ રેશિયો આ કન્ટ્રીનો છે થર્ટી ટુ પર્સન્ટેજ એટલે એ વસ્તુ જરૂરી છે જબકી ફ્રાન્સ અને જર્મની એકબીજાની ખૂબ જ નજીક છે તો એક દેશમાં માત્ર છ ટકા અને એક દેશમાં બત્રીસ ટકા સો આવું કેમ થયું આગળ આપણે એનાય જવાબો લેવાના છે હવે આનું કમ્પેરિઝન જો કરીએ આપણે ભારત જોડે તો ભારતમાં અત્યાર સુધી આ ભારતનો ગઈકાલ સુધીનો ડેટા છે ચૌદ મે સુધીનો ઇઠ્યોતેર હજાર આઠસો ને દસ કેસ પોઝિટિવ થયા જેમાં પચીસસો ચોસઠ ડેથ થઈ છે મિત્રો આની અંદર જુઓ ભારતનો જે ડેથ રેશિયો છે ઇટ્સ ટેન નાઇન એટલે નવ ટકા એ ડેથ રેશિયો છે સો આપણે લોકો નેચરલી ઘણા બધા ઇમ્યુન છીએ સાદી ભાષામાં કહું તો કેમ આવું થયું એના કારણ ઉપર આપણે આગળ જઈશું ત્યારે ચોક્કસ આઈડિયા આવશે પરંતુ આ જોઈ લો કે માત્ર નવ ટકા ડેથ રેશિયો ઇન્ડિયાની અંદર ચાલી રહ્યો છે હવે આ સિવાય એ વસ્તુ પણ મહત્ત્વની છે કે આપણી આજુબાજુના કન્ટ્રીમાં શું ચાલુ થયું છે એટલે સાદી ભાષામાં આપણા પાડોશી દેશ હવે પાડોશી દેશમાં આવે છે બાંગ્લાદેશ બાંગ્લાદેશની અંદર માત્ર અઢાર હજાર કેસ અત્યાર સુધીમાં એમાંથી બસો ને ત્યાંશી ડેથ થઈ છે એ તમે જોઈ શકો છો એ સિવાય શ્રીલંકા અત્યાર સુધીમાં નવસો સોળ જ કેસ રજીસ્ટર થયા છે નવ ડેથ થઈ છે હવે આના સિવાય ઓરિજિન ચાઇના જ્યાંથી રોગની શરૂઆત થઈ ત્યાં બ્યાસી હજાર લોકો હતા ઘણા લોકો ક્લેમ કર્યા કે આ ડેટા ખોટો હશે પરંતુ હું તમને ઓફિસિયલ સાઇટ પરનો જો ડેટા આપું તો એ પ્રમાણે ચાઈનામાં માત્ર છ ટકા ડેથ જ છે તમે ભારતમાં જોયું તો નવ ટકા ડેથ હતી આ એશિયન કન્ટ્રીની વાત છે આપણે ભારતને અમેરિકા જોડે કેમ કમ્પેર કરીએ છીએ જબકી આપણા સ્ટેટિસ્ટિક અલગ છે હું તમને એક ન્યૂઝનો રિપોર્ટ સાથે ક્લિયર કરીને બતાવું એટલે તમને વધારે આઈડિયા આવશે એવું કહેવામાં આવે છે કે અમેરિકાની અંદર એડલ્ટ લોકોમાં ચોત્રીસ ટકા લોકોને ડાયાબિટીસ છે મેં આગળ તમને સમજાવ્યું હતું ડાયાબિટીસની અંદર કોરોના ભયાનક થઈ જાય છે આ સિવાય દરેક ત્રીજામાંથી એક માણસને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે એટલે એને હાઈ બ્લડ પ્રેશર છે એટલે સેવન્ટી સેવન પોઈન્ટ નાઇન મિલિયન પીપલ આર સફરિંગ ફ્રોમ અ હાઈ બ્લડ પ્રેશર કહેવાનો મતલબ છે અમેરિકામાં ફ્રાન્સમાં કેમ આ રોગ વધારે ગયો કારણ કે એ લોકોમાં એસોસિએટેડ કન્ડિશન એટલે કે ડાયાબિટીસ બીપીની તકલીફો વધારે છે હવે આ જ વસ્તુ જ્યાં આપણે હતા ત્યાંથી આગળ ચાલુ કરીએ કોવિડ નાઇન્ટીનમાં આપણે શું ધ્યાન રાખવાનું છે મારા મત પ્રમાણે જ્યારે કોવિડ નાઇન્ટીનની સારવારની વાત છે તો હું બે વસ્તુને ફોકસ કરીશ હંમેશા એ જે બે વસ્તુ હશે એનું નામ છે એક જે છે એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ જે કદાચ આપણને બધાને ખબર છે આપણા પ્રાઇમ મિનિસ્ટર આને પહેલાં દિવસથી આને આને ફોકસ કરી રહ્યા છે પરંતુ મારી દ્રષ્ટિએ બીજું છે એ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે આપણને આ ચેપ લાગે નહીં આને કહેવાય સોશિયલ ડિસ્ટન્સિંગ પરંતુ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે આપણાથી કોઈને ચેપ લાગે નહીં આપણે ખૂબ જ મહત્ત્વનું આ ધ્યાન રાખવાનું છે રોગ આપણાથી પણ કોઈને ના થવો જોઈએ અને આ વસ્તુને આપણે આગળ સમજીએ કેવી રીતે કરશું સો કોવિડ નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી જો શબ્દની કરામત છે કોવિડ નાઇન્ટીન અને ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટીનો મતલબ થયો કે કે આપણે લોકોએ વીસ સેકન્ડ સુધી હાથ જોવાના છે એનો મતલબ થયો ટ્વેન્ટી અને બાકી ટુનો મતલબ થયો કે આપણે કોઈ બી બીજા માણસથી બે મીટરનું અંતર રાખવાનું છે એટલે કે છ ફૂટનું અંતર રાખવાનું છે અને ઝીરોનો મતલબ થયો કોઈ પણ ભૂલ ચલાવવાની નથી બે હજાર વીસનો સૌથી નેગેટિવ શબ્દ એ પોઝિટિવ શબ્દ છે એટલે આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે અહીંયા લોકોને હવે પોઝિટિવથી જ બીક લાગી રહી છે કોઈ આવીને આપણને કહે કે હું પોઝિટિવ છું તો તમને મને બેહીને બીક લાગશે એ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે હવે કોરોના વાયરસ માટેની ગાઈડલાઈન જેના માટે આપણા ન્યૂઝમાં ફેસબુક પર સોશિયલ મીડિયામાં બહુ જ બધી વાત આવે છે ફરીથી હું એની જ વાત કરીશ તમારે હેન્ડ વોશ કરવાના છે તમારે કફ કે એવું આવે એનાથી બચી શકાય એટલે તમારે માસ્કનો ઉપયોગ કરવાનો છે તમારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો છે કોઈને પણ લક્ષણ દેખાય છે મહેરબાની કરીને તમારે તમારા ઘરમાં રહેવાનું છે જેને કહેવાય સોશિયલ રિસ્પોન્સિબિલિટી સોશિયલ ડિસ્ટન્સિંગ જો હવે આપણને બધાને ખબર છે પરંતુ જાતે જ કારણ કે આપણે નાના હતા ત્યારથી એક પ્રતિજ્ઞા બોલતા હતા કે દરેક ભારતીયો મારા ભાઈ બહેન છે તો મહત્ત્વનું છે આપણે એને બચાવવાના છે આ રોગથી હવે કોરોના વાયરસ સામે ઇમ્યુનિટી કેવી રીતના કામ કરશે આપણે આગળ જોઈ એ જનરલ ઇમ્યુનિટી હતી હવે આપણે કોરોના માટેની ઇમ્યુનિટી કેવી રીતના કામ કરશે એના ઉપર આ હવે ડિસ્કસ કરીશું અને એનાથી આપણને આઈડિયા આવશે કે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે બનાવી સૌથી મહત્ત્વનું છે બે રોગપ્રતિકારક શક્તિ મેં આગળ સમજાઈ હતી એ પ્રમાણે ઇનેટ ઇમ્યુનિટી અને એડેપ્ટિવ ઇમ્યુનિટી એટલે કે નેચરલ ઇમ્યુનિટી નેચરલ ઇમ્યુનિટી ક્યાં હશે નેચરલ ઇમ્યુનિટી આપણા નાકની અંદર જે મ્યુકસ મેમ્રેન હોય એમાં હોય બીજી જે ઇમ્યુનિટી છે એ આપણા પેટની અંદર જે એસિડ હોય એમાં હોય મિત્રો તમે યાદ કરો ઘણી બધી વખત આપણે એવું ખાવાનું ખાઈ લઈએ છીએ ઘણી વખત ચાઇનીઝ એવું ખાઈએ છીએ બીજા એવા ઘણા બધા ફૂડ ખાઈએ છીએ આપણને પોતાને એવું થાય છે કે આ રોગથી તો આપણને ડાયરિયા થવા જોઈએ પરંતુ થતા નથી કારણ કારણ કે આપણા પેટની અંદર જે એસિડ હોય છે એ એસિડની અંદર એક ટાઈપના જે એન્ટીબોડી હોય છે એટલે બહારથી જે ખરાબ વસ્તુ જાય છે એને એ સુધારી ઘટાડી છે અને ત્રીજી જે વસ્તુ છે એ છે આપડા WBC એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ હવે આના સિવાય બીજી જે છે એને કહેવાય એડેપ્ટિવ ઇમ્યુનિટી અથવા તો એક્વાયર્ડ ઇમ્યુનિટી એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે જેમ કમ્પ્યુટરની અંદર મેમરી હોય છે એમ જે સેલ્સ હોય છે એ પોતે યાદ રાખે છે અને જ્યારે એ રોગનો એટેક થાય છે ત્યારે ઓટોમેટિક એની સામે એન્ટિબોડી બનાવે છે હું તમને આગળ સમજાવું જેને આપણે ઘણી ભાષામાં હર્ડ ઇમ્યુનિટી કહીએ છીએ આ બહુ જ આપણે સાંભળીએ છીએ પરંતુ એ સમજતા પહેલાં એ વસ્તુ સમજો કે આપણી રોગ પ્રતિકારક શક્તિ બગડે છે ક્યાંથી હું એ ચોક્કસપણે માનું છું અત્યારે તમે ઘરોમાં છો સો ઘણા બધા લોકોનું વજન વધી ગયું છે ઘણા બધા લોકોને દુખાવા થવા માંડ્યા છે ઘણા બધા લોકો એટલું સારું સારું બનાવીને ખાવા માંડ્યા છે કે જેના કારણે નેચરલી એનામાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે બરાબર સો મહત્વનું છે આપણી ઇમ્યુન સિસ્ટમ બગડે છે ક્યાંથી સૌથી પહેલું છે સ્ટ્રેસ અને એન્ઝાઇટી એટલે એક ટાઈપની ચિંતા બીજું છે આલ્કોહોલ ત્રીજું છે લેક ઓફ ધ સ્લીપ અત્યારે સૌથી વધારે જ્યારે લોકો તકલીફમાં છે ત્યારે સૌથી વધારે પ્રાઇમ એમેઝોન પ્રાઇમ નેટફ્લિક્સ અને આવી બધી જે હોટસ્ટાર એ લોકો સૌથી વધારે બિઝનેસ કરે છે કારણ કે લોકો ઘરે બેઠા બેઠા સિરીઝોને પિક્ચરો જોઈ રાખે છે એના કારણે ઊંઘ પૂરી લેતા નથી અનહેલ્ધી ડાયટ અનહેલ્ધી ડાયટ હું એટલે કહું છું કારણ કે આપણે જંક ફૂડ જે વધારે તળેલું ખાઈએ છીએ વધારે ચીઝવાળું ખાઈએ છીએ તો બને ત્યાં સુધી એનો અવોઇડ કરવો જોઈએ ડીહાઈડ્રેસન લેક ઓફ એક્સરસાઇઝ આ તો બહુ જ મહત્ત્વનું છે લોકો જીમમાં જતા તે બંધ થઈ ગયા છે સ્મોકિંગ એટલે સ્મોકિંગ એવું કહેવાય કે ઓફિસિયલી ગુજરાતમાં કે ભારતમાં અત્યારે સ્મોકિંગ બંધ હોવા છતાં મેં એક પણ માણસને આજ દિન સુધી પચાસ દિવસની અંદર સિગરેટ કે તમાકુ ખાતા બંધ થતો જોયો નથી એટલે એણે એનો રસ્તો શોધી જ લીધેલો છે એટલે આ વસ્તુ જ તમારી વસ્તુ જે ઇમ્યુનિટી કહેવાય એને બગાડે છે ઇમ્યુનિટી સુધારવી કેવી રીતના અહીંયાથી શરૂઆત કરો મિત્રો અગર જો આ સમજશો આ બધી જ મહેનત હું કરી રહ્યો છું તમારા માટે તમારા પરિવાર માટે લોકો સુધી એક મેસેજ ડ્રાઈવ કરવા માટે હવે ઇમ્યુનિટી કેવી રીતના સુધારશું તો ઇમ્યુનિટી સુધારવા માટેના ચાર રસ્તા છે સૌથી પહેલો છે માઇન્ડફુલનેસ એટલે તમારું મન પ્રફુલ્લિત રહે એવી એક્ટિવિટી કરો જેમ કે સારું મ્યુઝિક સાંભળો તમે કોઈ એવી એક્ટિવિટી કરો જેમ કે તમારો હોબી છે પેઇન્ટિંગ તો તમે પેઇન્ટિંગ કરો તમે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરી શકો છો તમે સારી બુક વાંચી શકો છો આનાથી તમારી ઇમ્યુનિટી નેચરલી વધી જશે અથવા તો બૂસ્ટ થઈ જશે ન્યુટ્રિશન સારું હેલ્ધી ખાવાનું રાખો મારી એક તમને ખૂબ જ નમ્ર વિનંતી હશે વધારે પડતી કેલરી ઇન્ટેક કે કાપ્સ તમે ખાતા હોય તો એને ઓછું કરો તેલવાળું તળેલું જે વધારે પડતો ઉપયોગ કરતા હો તો એ ખાવાનું ઓછું કરો સ્લીપ પૂરતી ઊંઘ લો માણસે સારું જીવવા માટે કારણ કે આપણું શરીર એક બાયોલોજિકલ ક્લોક છે તમે વિચાર કરો તમે જ્યારે ઊંઘી જાવ છો ને ત્યારે તમારું શરીર રિપેર થઈ જાય છે ઓટોમેટિકલી એટલે તમે સવારે ઉઠો છો એટલે નવી સ્ફૂર્તિ સાથે ઉઠો છો એટલે ઊંઘ જો પૂરતી લેશો શરીર રિપેર થશે તો સ્ફૂર્તિ વધી જશે અને ચોથું જે છે એ છે એક્સરસાઇઝ એટલે કે કસરતો આ કસરત ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે આની સાથે સાથે મિત્રો એ સમજવું જરૂરી છે કે જ્યારે તમે હેલ્ધી હોવ છો અથવા તો તમે બીમાર પડો છો તો શું ધ્યાન રાખવાનું છે જ્યારે તમે હેલ્ધી છો તો રેગ્યુલર કસરત કરો કસરત માટે ટાઈમ મહત્ત્વનો છે અને તમારા હાથને રેગ્યુલર ધોવાના છે પરંતુ જ્યારે તમે બીમાર છો ત્યારે તમારે વધારે કસરત કરવાની નથી આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે અને હું તમને નમ્ર વિનંતી કરીશ જેને પણ કોઈને તાવ શરદીના લક્ષણ હોય જેને કોઈ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય એણે આ કસરતો કરવાની નથી મિત્રો કસરતો કેવી રીતે કરવી અહીંયા જ સૌથી મોટી ભૂલ હું હંમેશા જોતો હોઉં છું કે આપણને જેમ ખબર છે આપણે સવારે કેટલો બ્રેકફાસ્ટ કરવો જોઈએ બપોરે કેટલું ખાવું જોઈએ ચાર વાગે કેટલો નાસ્તો કરવો જોઈએ અને રાત્રે કેટલું ખાવું જોઈએ પરંતુ કસરતની અંદર આ જે એરર છે એને સોલ્વ કરવી ખૂબ જ જરૂરી હોય છે એને કહેવામાં આવે છે ફિટ ફોર્મ્યુલા ફિટ એટલે કે ફ્રિકવન્સી ઇન્ટેન્સિટી ટાઈમ અને ટાઈપ હવે ફ્રિકવન્સીનો મતલબ શું કે દિવસમાં કેટલી વાર કસરત કરવી અઠવાડિયામાં કેટલી વાર કસરત કરવી અને મહિનામાં કેટલી વાર કસરત કરવી ઇન્ટેન્સિટીનો મતલબ શું અહીંયા બહુ જ મોટી ભૂલ જોવા મળે છે એટલે ઘણા બધા લોકો ના કરવાની ઇન્ટેન્સિટી એટલે ઘણા લોકો વધારે પડતું હાર્ડ વર્કઆઉટ કરે છે ઘણા લોકો એવું વર્કઆઉટ કરે છે જેનો કોઈ મતલબ જ નથી એટલે ઇન્ટેન્સિટી ખૂબ જ મહત્ત્વનું છે ટાઈમ મહત્ત્વનો છે જો આપણે ઓછો ટાઈમ કસરત કરશું તો કંઈ કામનું નથી જો આપણે બહુ જ વધારે ટાઈમ કસરત કરશું તો તો ઉલટાનું નુકસાન થવાનું છે અને ચોથું જે છે એ કે ટાઈપ કઈ ટાઈપની કસરતો કરશું મિત્રો આ વસ્તુ તમને કહીશ કે હું પ્રામાણિકતાથી માનું છું કે આ બધી જે એરર છે એના કારણે જ આપણે એવું કહીએ તો છીએ કે હેલ્ધી ઇન્ડિયા પરંતુ આપણે હેલ્ધી ઇન્ડિયા જોતા નથી મારો ગોલ છે તો હેલ્ધી ઇન્ડિયા બનાવવો હોય તો આ બેઝિક સમજવું પડશે બરાબર બેઝિક આવડશે તો હેલ્ધી ઇન્ડિયા બનવાનું જ છે હવે આપણે જે લોકોને હૃદયની તકલીફ હોય છે અથવા તો જે લોકોને બીજી શરીરમાં તકલીફ હોય છે એ લોકોએ આ સમજવું મહત્ત્વનું છે અથવા તો યંગ જનરેશન કે મિડલ એજ જનરેશન કે કઈ રીતે કસરત કરી આપણા જે હાર્ટરેટ હોય છે ને એ એક મિનિટની અંદર એવું માનવામાં આવે છે સિત્તેરથી એંસી વખત હાર્ટબીટ થાય છે પરંતુ સિત્તેરથી એસી વખત વાળું કામ તો આપણે આખો દિવસ કરીએ છીએ ઊંઘમાં પણ એટલું કરીએ છીએ પરંતુ કસરત એવી હોવી જોઈએ જેની અંદર તમારે આ ફોર્મ્યુલા ફોલો કરવાનું છે એનો મતલબ છે ટુ ટ્વેન્ટી માઇનસ એજ આ ખૂબ જ મહત્વનું છે ટુ ટ્વેન્ટી માઇનસ એજ કરો એટલે તમને મેક્સિમમ હાર્ટ રેટ મળશે માની લો કોઈની ઉંમર પાંત્રીસ વર્ષની છે તો બસો વીસ માઇનસ પાંત્રીસ એટલે એકસો પંચ્યાસી અગર એ માણસ જ્યારે એક્ટિવિટી કરે છે ત્યારે એના હાર્ટરેટ એકસો પંચ્યાસી થાય તો એને મેક્સિમમ ફાયદો મળશે આગળની સ્લાઇડ્સમાં બતાવું તમને કે કેવી રીતે એ થાય જો ત્રણ ટાઈપની વસ્તુ હોય છે પહેલાં તો આપણે મેક્સિમમ પરફોર્મન્સ જોઈએ છે આપણે ફિટનેસ વધારવી છે અને આપણે વજન ઉતારવું છે આના માટે જરૂરી છે તમારા રેટ અને સમય તમે જો એકસો થી એકસો નેવું રેટ હોય ત્યારે તમારું પરફોર્મન્સ વધશે પણ એ લોકો એ એથ્લેટિક માટે છે એટલે જનરલી એથ્લેટિક્સ આના ઉપર કામ કરતા હોય છે આપણા માટે મહત્વનું છે એકસો પચાસથી એકસો સિત્તેર હાર્ટ રેટ હવે તો વોચથી લઈને બહુ જ બધી તમારા મોબાઈલની અંદર પણ તમારા હાર્ટવેટ મેઝર થાય છે જો એક વસ્તુ યાદ રાખજો કેટલું ખાઈએ છે અને કેટલું કાઢીએ છે એ હિસાબ નહીં આવડે તો વજન વધી જશે એવી જ રીતે કસરત કેવી કરવી કેટલી વખત કરવી એ સમજવું જરૂરી છે અગર જો તમે એકસો પચાસથી એકસો સિત્તેરમાં કામ કરશો તો તમારું પરફોમન્સ સ્ટેમિના વધશે ઓકે જે ઇમ્પ્રૂવ ફિટનેસ એકસો ત્રીસથી એકસો પચાસ આ ગ્રીન કલર જે છે એ આપણા માટે સૌથી મહત્વનો છે કોરોના સામે જો તમારે ફાઇટ કરવી છે અગર ઇમ્યુનિટી વધારવી છે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવી છે તો તમારે એકસો ત્રીસથી એકસો પચાસ હાર્ટવેટમાં કામ કરવાનું છે મિત્રો આ વસ્તુ ખૂબ જ માઇક્રો લેવલની છે પણ મહત્વની છે આના વગર કસરતનો કોઈ ફાયદો થતો નથી એટલે કોઈ માણસને જો કાર્ડિયલ કેપેસિટી વધારવી છે તો એને એકસો ત્રીસથી એકસો પચાસમાં કામ કરવાનું છે અથવા તો એકસો ચૌદથી એકસો ત્રીસમાં કામ કરવાનું છે પરંતુ તમે સો થી એકસો દસમાં કામ કરશો તો તમને જોઈતું રિઝલ્ટ મળતું હોતું નથી હવે કસરતના પણ પ્રકાર હોય છે તમે જોઈ શકો છો અહીંયા ચાર પ્રકાર છે કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રેન્થ ફ્લેક્સિબિલિટી અને બેલેન્સ કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કેવી કસરતો કે જેની અંદર તમારા હૃદયની અને ફેફસાની પમ્પિંગ કેપેસિટી વધે એટલે કે સ્વિમિંગ કરવું ટ્રેડમિલ કરવું ક્રોસ ટ્રેનર કરવી સાયકલિંગ કરવું સ્ટ્રેન્થ એટલે કેવી હું તમને આખર ડેમો સાથે આગળ બતાવીશ સ્ટ્રેન્થ એટલે તમારા શરીરમાં તાકાત આવે એવી કસરતો ફ્લેક્સિબિલિટી એટલે કે યોગા અથવા તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને બેલેન્સ બેલેન્સ એટલે તમારા મસલ્સમાં કંટ્રોલ આવે એવી કસરતો હવે ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ જે મેં કીધું એ પ્રમાણે સ્ટ્રેચિંગ કસરતો અને ફ્લેક્સિબિલિટી કસરત કહેવામાં આવે છે એરોબિક એક્સરસાઇઝ એટલે કે સ્વિમિંગ છે સાઇકલિંગ છે અને એન એરોબિક એક્સરસાઇઝ એટલે કે વજન ઉંચકવાની કસરતો અથવા તો સ્પ્રિન્ટિંગ તમે આ જે કસરત જુઓ છો આ સ્ટ્રેચિંગ કસરતનું ઉદાહરણ છે જો તમે આમાં જોઈ શકો આખા બોડીના તમારા મસલ સ્ટ્રેચ થઈ રહ્યા છે આ સિવાય તમે જ્યારે આ કસરત જોવો છો આને પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કહેવામાં આવે છે આની અંદર તમારા કમરના બધા જ મસલ્સ સ્ટ્રેચ થઈ રહ્યા છે તમે આ કસરત જોવો છો સાદી ભાષામાંને આપણે બટરફ્લાય કહીએ છીએ આની અંદર તમારા જે થાઈના મસલ છે એ સ્ટ્રેચ થઈ જાય છે અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ કહેવાય આ સિવાય જેમ કે તમે આ ટાઈપની કસરત કરો છો એટલે કે ડંબેલ્સ વાળી કસરતો આ કસરત તમારામાં સ્ટ્રેન્થ બનાવશે એટલે કે તમારા સ્નાયુને મજબૂત કરશે આ સિવાય તમે આ કસરત જુઓ છો એટલે કે જ્યારે બેન્ડથી તમે ખેંચો છો કેબલને આ કસરત કરવાથી તમારા સ્નાયુઓ મજબૂત બને છે મિત્રો મહત્ત્વનું છે કસરત કઈ ટાઈપની કરવી એ ડિપેન્ડ કરે છે તમારી ઉંમર પર તમારી ફિટનેસ ઉપર પરંતુ એક વસ્તુ હું ચોક્કસથી કહીશ કે દરેક માણસે પાંત્રીસથી ચાલીસ મિનિટ કસરત કરવી જોઈએ અને કસરત એવી હોવી જોઈએ કે જેની અંદર તમારા શરીરનું તાપમાન વધે કારણ કે તાવમાં પણ તમારું તાપમાન વધે છે અને કસરતમાં પણ તમારું તાપમાન વધે છે પરંતુ કસરત કરો છો ત્યારે તમારા ફેફસા અને હૃદયની અંદર જે બેક્ટેરિયા કે વાયરસ હોય છે એ કુદરતી રીતે બોડીમાંથી ફ્લશ થઈ જતા હોય છે એટલે સાદી ભાષામાં નીકળી જતા હોય છે અને જ્યારે તમારું તાપમાન વધે છે ત્યારે તમારી ઇમ્યુનિટીમાં વ્હાઈટ બ્લડ સેલ્સ એટલે કે નેચરલ જે રોગપ્રતિકારક શક્તિ છે એ વધી જતી હોય છે આ ફોટો સમજવો બહુ જ મહત્વનો છે આપણે ત્રણ મેં જેમ સમજાવ્યું એ પ્રમાણેની એક્સરસાઇઝ છે કે આપણે પાંચ મિનિટ કસરત કરશું એનાથી ઇમ્યુન સિસ્ટમમાં કોઈ જ ફરક પડતો નથી તમે જોઈ શકો છો આ બ્રીફ ફિગરસ ડઝ નોટ કોઝ ઇમ્યુન સપ્રેસિંગ ઇફેક્ટ આ કસરતનો કોઈ જ ફાયદો નથી પરંતુ મોડરેટ ઇન્ટેન્સિટી એટલે કે એ ટાઈપની કસરતો કરીએ જે ચાલીસ મિનિટ હશે જેની અંદર તમારા રેટ એકસો ત્રીસથી એકસો પચાસની અંદર હશે એમાં તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે જો તમારે કોરોના સામે ઇમ્યુનિટી બનાવી હોય તો તમારે આ લેવલે કસરત કરવાની છે પરંતુ તમે જ્યારે આ લેવલે કસરત કરો છો એટલે બે કલાક સુધી સતત કસરત કરો છો વિગ્રસ કસરત તો તમારી ઇમ્યુન સિસ્ટમ ઉલટાની ઘટી જશે આ સમજવું જરૂરી હતું કારણ કે જો તમે ગમે તેવી રીતે કસરત કરશો તો તમને ચોક્કસ જોઈતું પરિણામ મળવાનું જ નથી એટલે આપણા માટે મહત્વનું છે કે આપણે કઈ ટાઈપની કસરત કરવી તો વચ્ચેવાળી જે કસરત છે ચાલીસ મિનિટ સુધી અગર તમે કસરત કરો છો જ્યાં તમારા શરીરના તાપમાનમાં ફેર પડે જેવો અનુભવ કરો છો એ કસરત તમારામાં ઇમ્યુનિટી વધારશે હવે આ સિવાય એ પણ મહત્ત્વનું છે એક એક સોસાયટી ઓફ ન્યુરો સ્પોટસે રિલીઝ કરેલું આર્ટિકલ છે કે મોડરેટ એક્સરસાઇઝ કેન ઇન્હાન્સ ધ ઇમ્યુન ફંક્શનિંગ એ શું કરશે મેં જેમ તમને આગળ બતાવ્યું હતું એ પ્રમાણે તમારા બોડીમાં નેચરલ કિલર સેલ કહેવાય એ વધારશે તમારા લિમ્ફોસાઇટ ન્યુટ્રોફિલ્સ મોનોસાઇટ આ બધા વધારી દેશે હવે આ વધશે તો કોરોના સામે ફાયદો થશે એટલે જ આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે સાહીઠ વર્ષથી વધારાના લોકોમાં આ વસ્તુ ઓછી થઈ ગઈ છે પરંતુ તમારે ઘરે આ કસરતો કરવાની છે આના માટે અમે એક સ્ટ્રેટેજી પણ ક્રિએટ કરી છે હું તમને સમજાવું છું હવે આ જે ગ્રાફ છે આની અંદર એવું છે રિસ્ક ઓફ ઇન્ફેક્શન વર્સિસ ઇન્ટેન્સિટી એટલે ખૂબ જ મહત્ત્વનું છે જો અગર તમે મોડરેટ ઇન્ટેન્સિટી તમે નીચે જોઈ શકો છો અહીંયા ગ્રાફની અંદર યુ જ્યાં બને છે ત્યાં મોડરેટ ઇન્ટેન્સિટીથી કામ કરશો તો જ તમારા શરીરમાં ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થશે નહીતર ઉલટાની સિસ્ટમ જે એક્ટિવ હશે એ બગડી જશે ઘણી વખત આપણે નહીં કહેતા કે બહુ દોડીએ છીએ પરસો થાય છે ઉલટાની શરદી થઈ જાય છે કારણ જ આ છે એટલે તમારે મોડરેટ ઇન્ટેન્સિટી યાદ રાખજો ફરીથી સમજાવું છું મોડરેટ થી એક્સરસાઇઝ કરવાની છે હવે આલાયમ એક સ્ટ્રેટેજી નક્કી કરી છે જેનાથી તમને બધાને ફાયદો થશે આ જે સ્ટ્રેટજી છે આ નું નામ છે બ્લોક અને લોક સ્ટ્રેટેજી મિત્રો એક વસ્તુ કહીશ આજે તમારા કે મારા ઘરની અંદર આપણી જે સિસ્ટમ ચાલે છે એ એ બે રીતે ચાલે છે લેડીઝ અથવા તો ગર્લ્સ જ્યારે ઘરમાં ખાવાનું બનાવે છે આખું ફેમિલી ખાય છે સમજો બધાએ ખાવાનું બનાવવાની જરૂર નથી પણ એક માણસ બધાનું ખાવાનું બનાવે છે સો એટલે જ અમે એક સ્ટ્રેટેજી તમને સમજાવી રહ્યા છે જેનું નામ છે બ્લોક અને લોક સ્ટ્રેટર્જી બ્લોક એટલે જે લોકોએ કસરત કરવાની છે એ અને લોક એટલે જે કરાવશે એ હું તમને કહું છું મેં બહુ જ રિસર્ચ કર્યા પછી એ નક્કી કર્યું જો તમારે કોરોનાથી બચવું હોય અથવા તો આ ચેપ ના લાગવા દેવો હોય તો તમારા ઘરમાં એક લોક શોધવો પડશે લોક એટલે સાદી ભાષામાં કેપ્ટન જેમ કે એક ફેમિલીમાં ચાર જણા રહી છે તો એની અંદર જે એક એમનો સન છે જેની ઉંમર સત્તર વર્ષની છે એને કેપ્ટન બનાવો અને બાકીના ત્રણ તમે બ્લોક બનો હવે કેપ્ટન રોજ કસરત કરાવશે અને બાકી લોકો રોજ કસરત કરશે આ તમારી જવાબદારી હશે યંગ લોકો તમને આમાં બહુ મદદ કરશે અને મિત્રો આ સ્ટ્રેટજી અને આના પાછળ અમે બહુ જ મહેનત કરી હતી વિચારવા માટે આ સ્ટ્રેટજી હું તો માનું છું ત્યાં સુધી જો આપણા એરિયાની અંદર જો આપણા સ્ટેટની અંદર કે કન્ટ્રીની અંદર બી એક્ઝિક્યુટ થશે તો આનો બહુ જ ફાયદો થાય કારણ કે આની અંદર લોકને જ જવાબદારી આપવામાં આવે છે કે બ્લોકની ટેક કેર કરે એટલે આ પ્રમાણે તમારે બ્લોક અને લોકમાં કસરત કરવાની છે હવે મિત્રો કઈ કસરત કરવી કેવી રીતે કરવી કઈ ઇન્ટેન્સિટીની કરવી એના માટે પણ આલા એક સ્ટેપ ફોરવર્ડ કામ કર્યું છે એના માટે એક હું તમને પિક્ચર બતાવું જેમાં તમે જોઈ શકો છો કે ડેડ અને સન જોડે એક્સરસાઇઝ કરી રહ્યા છે એક આખું ફેમિલી એક્સરસાઇઝ કરી રહ્યું છે આ બ્લોક એન્ડ સ્ટ્રેટેજીના ઉદાહરણો છે હવે આના માટે અમે એક વિડીયો ક્રિએટ કરેલો છે આ વિડીયોની અંદર અમારી જે ટીમ છે એ ટીમ આ ટાઈપની એક્સરસાઇઝ તમને બતાવશે ડોક્ટર પૂજા અને ડૉક્ટર વૈષ્ણવી છે એને બધી જ એક્સરસાઇઝો ક્રિએટ કરેલી છે કે તમારે કોરોના સામે લડવા માટે ઘરે બેઠા કંઈક કસરતો કરવાની છે સો તમે આ વિડીયો જ્યારે જોશો ત્યારે તમને આ બધી જ એક્સરસાઇઝ વીસ મિનિટનો આખો વિડિયો છે જેની અંદર મોડરેટ ઇન્ટેન્સિટીની એક્સરસાઇઝો છે મિત્રો આ વિડીયોની લિંક અત્યારે આ લાઈવ જે ચાલી રહ્યું છે એના ડિસ્ક્રિપ્શનમાં જ અપડેટ થયેલી છે અને આ યુટ્યુબની એક લિંક છે એટલે તમે જ્યારે પણ આ વિડીયો જોવો છો ત્યારે આ લિંક પર ક્લિક કરી યુટ્યુબમાં તમે જોઈ અને આ આ કસરતો શીખી શકો છો તમારા બ્લોગ એટલે તમારા કેપ્ટનને કહેવાનું છે કે રોજ તમને આ કસરતો બધી જ કસરતો કરાવે અને સાથે સાથે એ પણ મહત્વનું છે જો કોઈને પણ વધારે દુખાવો થઈ જાય કોઈ તકલીફ થઈ જાય તો એ કસરત ના કરે ડોક્ટરનો સંપર્ક કરવાનો છે હવે ઘણા બધા યોગાના પોસ્ટ પણ મેં બતાવ્યા છે કારણ કે ઘણા લોકો માને છે કે યોગાથી પણ ફાયદો થાય છે તો અમે ઘણા યોગાના પોસ્ટ બતાવે છે જેમ કે ચાઇલ્ડ પોસ્ટ છે બો પોસ્ટ છે કોબરા પોસ્ટ છે બ્રિજ પોસ્ટ કેમલ પોઝ આ બધી પણ એક ટાઈપની ફ્લેક્સિબિલિટી કસરતો છે આનાથી પણ ચોક્કસ ફાયદો થાય છે આ બધી યોગા તમને ઇમ્યુનિટી હેલ્પ કરશે મિત્રો કસરતો ખરાબ નથી હોતી કઈ કસરત કરવી ક્યારે કરવી કેટલી કરવી મેં ઘણા લોકોને ઝઘડતા જોયા છે એ લોકો કે કાર્ડિયાક સારી ઘણા કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જાણી ઘણા કે યોગા સારો મિત્રો બધું જ સારું છે કોઈ જ વસ્તુ ખરાબ નથી તમારે કઈ જરૂર છે એ તમારે નક્કી કરવાનું છે એ પ્રમાણે તમારે કસરતો કરવાની છે હવે જેમ મેં આગળ કીધું હતું એ પ્રમાણે ઇમ્યુનિટીમાં બીજા કયા ફેક્ટરો કામ કરે તો આ જે સાત ફેક્ટરો છે એ સૌથી વધારે કામ કરે છે સૌથી પહેલું છે સ્ટ્રેસ હજી પણ જો તમે સ્ટ્રેસ લઈ રહ્યા છો તો તમને રોગ થવાની સંભાવના વધારે છે એટલે ખૂબ યાદ રાખજો આ ટાઈમમાં સ્ટ્રેસ લેવું નહીં મસ્ત જીવવાનું છે બધાએ કારણ કે જો સ્ટ્રેસ નહીં લો તો કોરોના બાજુમાં બેઠું હશે તો પણ તમને તકલીફ નહીં થાય એટલે કે વાયરસની અસર નહીં થાય બીજી વસ્તુ છે ઉંમર એજ જેમાં આપણે આગળ જોયું કે જે લોકોની એજ વધારે છે સ્વાભાવિક એને રોગ થવાની સંભાવના વધારે છે આપણે એને બચાવવાના છે કારણ કે આપણી ઉંમર ઓછી છે એટલે જ આપણે બહાર જવાનું છે આપણે કામ કરવાનું છે આપણે લોકોને મળીશું પરંતુ ધ્યાન રાખશું અગેન બે વસ્તુ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેન્ડર હવે જેન્ડર મહત્ત્વનું જે સમજવું મેં આગળ તમને કીધું હતું એસ્ટ્રોજન જનરલી ઇન્હાન્સ ધ ઇમ્યુનિટી વાલ એન્ડ્રોજન કેન સપ્રેસિસ એટલે જ એવું કહેવાય છે કે લેડીઝની અંદર શરદી જેન્ટ્સ કરતાં વધારે થાય છે આનું કારણ છે હોર્મોન્સ એટલે તમારા જે હોર્મોન્સ છે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન લેડીઝની અંદર એ હોર્મોન બહુ જ એક્ટિવ હોય છે એટલે એ લોકોને એટલી બધી ઇમ્યુનિટી જે મજબૂત હોય છે એટલે આ બધા વાયરસની ઇફેક્ટ થતી નથી અને નેચરલી એટલે જ એમાં ડેથ રેશિયો પણ ઓછો છે પછી જેમ મેં આગળ કીધું એ રીતના ઊંઘવાનું પૂરતું ઊંઘ લેવાની ક્લાઇમેટ ટેમ્પરેચર મૂડ અગર જો તમારો મૂડ સારો નથી તમને ચોક્કસથી ઇમ્યુનિ લાઈક ઇમ્યુનિટી ઓછી થશે અને ટ્રેનિંગ એ જ કસરતો આ સાથે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ શબ્દ છે હર્ડ ઇમ્યુનિટી હર્ડ ઇમ્યુનિટી એટલે શું હર્ડ ઇમ્યુનિટી એટલે જ્યારે બહુ જ બધા લોકોને રોગ થાય છે અને તમે એ લોકોના સંપર્કમાં આવો છો તો મેં જ્યાં આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે નેચરલી તમારો શરીર એક રિસ્પોન્સ પેદા કરે છે અને એડેક્ટિવ ઇમ્યુનિટી બને છે એટલે શરીર પોતે જ એન્ટીબોડી ક્રિએટ કરી દે છે એટલે પછી તમે રોગવાળા વ્યક્તિની બાજુમાં જશો તો તમને રોગ થશે નહીં આપણા બધા લોકોમાં આ ટાઈપની ઇમ્યુનિટી તાવ અને શરદી માટેની છે જ તમે જુઓ તમને એક વખત શરદી થાય છે માની લો સિઝનની અંદર પછી ફરી ફરીને શરદી થતી નથી કેમ કારણ કે તમે બહુ બધા લોકોના સંપર્કમાં આવો છો તમારું શરીર ઓટોમેટિક એન્ટીબોડી બનાવી દે છે અને હું માનું છું ત્યાં સુધી જ્યાં સુધી વેક્સિન કે દવા શોધાતી નથી આપણને જે મદદ કરવાની છે એ છે આ હર્ડ ઇમ્યુનિટી એટલે હર્ડ ઇમ્યુનિટી આપણને એ હેલ્પ કરશે કે આપણા શરીરની અંદર નેચરલી એ વસ્તુ એન્ટીબોડી બની જશે જેનાથી આપણે સંપર્કમાં આવવા છતાં પણ આપણને રોગ પોઝિટિવ આવશે નહીં આ સાથે મહત્ત્વનું છે ફૂડ તમે જુઓ અહીંયા જેટલા મેં ફૂડ જે આપણે ઇમ્યુનિટી વધારે છે ફૂડમાં સૌથી વધારે છે કે આલ્મંડ સાઇટ્રસ ખાટાફળ ટર્મરિક એટલે કે હળદર બ્રોકોલી બેલ પેપર જિન્જર સ્પિનચ અને યોગટ આની અંદર સૌથી વધારે કેમિકલ્સ મળે છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે પરંતુ મારા માટે મહત્વનું એના કરતાં વધારે આ છે આ છે ભારતના મરી મસાલા તમે હું અમેરિકામાં ભણ્યો છું હું પાંચ વર્ષ અમેરિકા રહ્યો ઘણા બધા કન્ટ્રી ટ્રાવેલ કરી ચૂક્યો છું મેં કોઈપણ ફોરેનર્સને પાઉભાજી ખાતા નહીં જોયો કેમ કારણ કે પાઉભાજી ખાવાથી એને એક ચમચીમાં જ એને તકલીફ થઈ જાય છે કારણ કે એનું પેટ આ મસાલા નથી પચાવી શકતું અને એ લોકો ઇવન એ લોકો માટે મિલ્ક ઇન્ડાઇજેશન હોય છે એટલે લોકો દૂધને પણ નથી પચાવી શકતા પરંતુ આપણે દરેક ભારતીય આપણે આ મસાલા ખાઈ શકીએ છીએ કારણ કે આ મસાલામાં એ પ્રોપર્ટી છે જે આપણી શરીરમાં કુદરતી ઇમ્યુનિટી બનાવે છે તમે ક્યારે પણ કોઈ પણ ફોરેનના ફૂડની અંદર તમે વધારે પ્રોટીનવાળું જોવો છો બિકોઝ એ લોકો નોન વેજીટેરિયન છે એ વધારે પ્રોટીનવાળું ખાવાનું ખાય છે એ લોકો તીખું નહીં કહી શકતા એ લોકો હળદર નથી ખાતા જીરું નથી ખાતા મરી નથી ખાતા કેટલી બધી વસ્તુઓ છે જે આપણે રોજ શાકમાં ખાઈએ છીએ જે આપણે રોજ આપણા રૂટિન જીવનમાં ખાઈએ છીએ એટલે મિત્રો આ આપણને સૌથી વધારે બચાઈ રહ્યું છે અત્યારે આપણ આપણને ઇમ્યુનિટી બનાવવામાં સૌથી વધારે હેલ્પ કરે છે તમે જોઈ શકો છો આપણા જે ખાવાનાની અંદર આ બધા રેમ્બો જે છે આ બધા જ મરી મસાલા છે જેનો ઉપયોગ આપણા ઘરમાં લેડીઝો અથવા તો ગૃહિણીઓ રોજ કરે છે અને કદાચ એ જ કારણ છે કે ભારતમાં કોરોના માટેનો ડેથ રેશિયો પણ ઓછો આવી રહ્યો છે અને રોગ પણ ધીમે ધીમે જઈ રહ્યો છે હવે આનાથી મહત્વ ઉપર મહત્ત્વનું છે આપણું જે પાણી પીએ છીએ એટલે કે ગરમ પાણી ગરમ પાણી એ કુદરતી રીતે જ આપણા શરીરની અંદર એવી શક્તિ પેદા કરે છે જેનાથી બેક્ટેરિયા કે વાયરસની જે કામ કરવાની ક્ષમતા છે એ ઘટી જાય એટલે ગરમ પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી વધારેને વધારે કરો આ સાથે મહત્ત્વનું છે ગ્રીન ટી એટલે આપણે જ્યારે ગ્રીન ટી પીએ છીએ ગ્રીન ટીની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે આપણને આપણને ચોક્કસથી ઇમ્યુનિટી બનાવવા માટે ફાયદો કરે છે હવે હું એક વસ્તુ ઉપર ખૂબ જ ભાર આપીશ અત્યારે આપણે બહુ જ બધા લોકો આપણા ઘરમાં એલ્ડરી છે કે આપણે ન્યૂઝ ચેનલો જોઈએ છે ન્યૂઝ ચેનલોની અંદર સતત કન્ટિન્યુઅસ ડિબેટ ચાલતું રહે છે એની અંદર લોકો કોરોના ઉપર અલગ અલગ ટૉપિક ઉપર એટલું બધું ઝઘડતા આપણે જોઈએ છીએ હવે આ ઝઘડવાના કારણે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જ એક ખરાબ ઇફેક્ટ ઊભી થઈ ગઈ હોય છે અને આપણને કન્ટિન્યુઅસ કારણ કે હું જોઉં છું ત્યાં સુધી દરેક ચેનલની અંદર એક કલાક સુધી ઝઘડા જ આવતા હોય છે અને ઝઘડા જ પ્રમોટ થઈ રહ્યા છે સો એક કલાક પત્યા પછી એ ખબર નહોતી કે ઝઘડાનું મૂળ કારણ શું હતું અને નિર્ણય શું નીકળો એટલે તમારા બ્રેઇનની અંદર આ બધી વસ્તુઓની ઇમ્પેક્ટ પડતી હોય છે સબકોન્શિયસ માઇન્ડમાં એટલે ન્યૂઝ જરૂરી છે તમે થોડા ટાઈમ માટે ન્યૂઝ જોવો પરંતુ સતત ન્યૂઝ ચેનલો અથવા તો ન્યૂઝ વોટ્સએપમાં ઇન્સ્ટામાં ફેસબુકમાં કોરોના કોરોનાના ન્યૂઝ જોવા હિતાવહ નથી કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એની ખરાબ ઇમ્પેક્ટ પડશે મિત્રો એક આટલું બધું સમજ્યા પછી એક સાદી ભાષામાં ટાઈમ્સના ન્યૂઝે એક બહુ સરસ પોસ્ટર રિલીઝ કર્યું હતું કે હાઉ ટુ ફાઇડ કોવિડ ઇન્ફેક્શન આ એક જ પોસ્ટર બધી વાત કહી દઈ છે ઇમ્યુનિટી ઇઝ યોર બેસ્ટ ગાર્ડ તમને ઇમ્યુનિટી બચાવશે આ તમારું સૌથી મહત્વનું હથિયાર છે ઇટ પ્લેન્ટી ઓફ ફ્રેશ ફ્રૂટ વેજીટેબલ અને હોલ ગ્રેન્સ બને એટલું તમે ગ્રીન વેજીટેબલ અને ફ્રૂટ ખાવાનું રાખો લિમિક જંક ફૂડ ઇન અ હાઉસ હોલ્ડ એટલે જંક ફૂડનો ઘરમાં ઉપયોગ તળેલું ખાવાનું ઓછું કરો એક્સરસાઇઝ રેગ્યુલરલી હું તો આનાથી ઉપર કહીશ મોડરેટ ઇન્ટેન્સિટીવાળી એક્સરસાઇઝ કરવાની છે અને અવોઇડ સ્ટ્રેસફુલ સિચ્યુએશન અને સ્લીપ વેર આ બધી વસ્તુનો છેલ્લો નિષ્કર્ષ તો એ જ છે કે સ્ટ્રેસ ઓછો કરવાનો છે પ્રોપર ઊંઘ લેવાની છે પ્રોપર કસરત કરવાનું છે પ્રોપર ખાવાનું છે રોગ પ્રતિકારક શક્તિ ઓટોમેટિક બની જશે તેમ છતાં પણ હું કહીશ મિત્રો ઘણા બધા લોકોને આ અમે જોઈએ છે સાયટિકા થઈ ગઈ છે ઘૂંટણ દુખે છે ગલદન દુખે છે ખભો દુખે છે કોરોના સિવાયના રોગો તો ચાલુ જ છે હવે આ જે દુખાવો થાય છે એના કારણે એમની એક્ટિવિટી ઘટી ગઈ છે એના કારણે એમના જોઈન્ટ જકડાઈ ગયા છે એના કારણે એમની ઊંઘ બગડી ગઈ છે અને ઊંઘ બગડવાના કારણે અગેન દુઃખી થઈ રહ્યા છે સો આખું જે આ સાયકલ તમને દેખાઈ રહ્યું છે આ સાયકલ તમારા ઘરમાં તમને તમારા પરિવારમાં તમારા એવું કહેવાય કે ઉંમરવાળા બા દાદાને મમ્મી પપ્પાને જો આ થતું હોય તો ચોક્કસથી આની સારવાર કરવી જરૂરી છે બિકોઝ પચાસ દિવસથી આપણે લોકડાઉનમાં છીએ સો આપણે કોઈપણ દુખાવાને અમે લોકો ત્રણ સ્ટેજ કહેતા હોઈએ છીએ એટલે કે એક્યુટ સબ એક્યુટ અને ક્રોનિક એટલે બે વીકથી ઓછો દુખાવો ચૌદ દિવસથી ઓછો દુખાવો એને એક્યુટ કહેવામાં આવે છે સબ એક્યુટ એટલે બે વીકથી છ વીકનો દુખાવો અને ક્રોનિક એટલે છ વીકથી વધારેનો દુખાવો હવે આ ટાઈપનો કોઈને પણ દુખાવો છે તો ઘરે બેઠા બેઠા તમારે આ ફોલો કરવાનું છે રેસ્ટ એટલે કે આરામ બરફનો આઈસ પેક કમ્પ્રેસન એટલે પાટો બાંધો ઈ એટલે એલિવેશન આ રાઈસ ફોર્મ્યુલા ફોલો કરશો તમને ઘરે બેઠા બેઠા દુખાવામાં ચોક્કસથી ફાયદો થશે આ સિવાય મિત્રો અત્યારે જે આલાયમની અમારી જે કન્સલ્ટેશન છે દસથી બેમાં વિથ ઓલ કોવિડ નાઇન્ટીન પ્રિકોશન આજે અમારું કન્સલ્ટેશન બધા જ સિટીમાં ચાલુ થઈ ગયા છીએ કારણ કે ડૉક્ટર તરીકે અમારો ડૉક્ટર ધર્મ જે છે એ કોરોના સિવાય પણ જે લોકો દુઃખી છે એને સારવાર કરવાનો અથવા એની મદદ કરવાનો છે એના માટે અમે લોકો ચોક્કસથી પ્રિકોશન પણ રાખી રહ્યા તમે અહીંયા જોઈ શકો છો આ અમારા જે ડૉક્ટર છે એ મેડમ આવી રીતના જ્યારે સારવાર કરે છે એટલે ફેશિયલ માસ્ક છે સિલ્ડ છે ગ્લોવસ છે સેનિટાઈઝર છે આ કન્ટિન્યુઅસ આ લોકો આને ધ્યાનમાં રાખે છે એઝ એ કંપનીના મેઇન પર્સન તરીકે હું હંમેશા માનું છું કે પેશન્ટ સેફ્ટી ઇઝ અવર ટોપ પ્રાયોરિટી એટલે પેશન્ટ જે છે એની સેફ્ટી રાખવી એ અમારી મુખ્ય જે કહેવાય એ ફરજ હોય છે હવે આ સિવાય અમારું આ વીસ સિટીની અંદર અમારી ઓફિસિસ છે તો તમે જોઈ શકો છો કે આ બધી જ જગ્યાએ અમારી ઓફિસિસ છે અને આ જગ્યાએ અમારી આલાયમની સારવાર થતી હોય છે તમે અહીંયા બધા જ સિટી જોઈ શકો છો અને નીચે અમારો આ હેલ્પલાઇન નંબર છે એટલે કોઈને પણ તકલીફ હોય કોઈ પણ તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો અપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે કારણ કે કોવિડ નાઇન્ટીનમાં અમે લોકો ખાસ ધ્યાન રાખીએ છીએ કે વધારે પેશન્ટ ભેગા ના થાય એટલે અપોઇન્ટમેન્ટ ખૂબ જ જરૂરિયાત છે કે એ લેવી જ જોઈએ અને આ સિવાય અમે અત્યાર સુધી બાવન હજારથી વધારે લોકોને ટ્રીટ કરી ચૂક્યા છે જેમાં ઓલમોસ્ટ ચોવીસ હજાર આર્થરાઇટીસ અઢાર હજાર સાયટિકા અને દસ હજાર ફ્રોઝન શોલ્ડર છે એટલે તમે કોઈને પણ જ્યારે આ તકલીફ હોય તો ચોક્કસથી આલા એમનો કોન્ટેક કરી શકે છે અમારી આખી જે ટેકનોલોજી છે જેને ઈ લેસર કેલ્મેટિવ કહેવામાં આવે છે આ હન્ડ્રેડ પર્સન્ટ અમે લોકોએ મેક ઇન ઇન્ડિયામાં આખી ક્રિએટ કરી છે અને એનું રિઝલ્ટ ત્રાણું ટકાથી ઉપર છે એટલે આ કોઈપણ દુખાવામાં અગર કોઈને કમર માટે ઘૂંટણ માટે ખભા માટે સર્જરી કહેવામાં આવે છે તો આ વગર સર્જરીએ મટાડવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને આ આખું કરવા માટે અમારી દોઢસો ડૉક્ટરથી વધારેની ટીમ કામ કરી રહી છે અને આ બધા જ સિટીમાં અમારું અવેલેબલ હોય છે મિત્રો આજે અમે લોકોએ તમને એવું કહેવાય કે સિનેમેટિક એક એક્સપિરિયન્સ કરાવો મેડિકલનો આ સિવાય હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ અમે ફેસબુક લાઈવ કરશું એ માટે જો તમારે કોઈ સજેશન છે તમારે કોઈ ટોપિક વિશે જાણવું છે તો તમે અમને નીચે કોમેન્ટ કરી શકો છો જેનાથી હું એ ટોપિક ઉપર તમને ફોર ડી મેડિકલ બતાવીશ અને એકદમ એને હવે અમે આ જ રીતે દરેક મેડિકલને તમારી સુધી પ્રેઝન્ટ કરવાના છીએ એટલે નજીકથી તમે જોઈ શકશો ઘરે બેઠા બેઠા અને આ સેશનમાં તમે અમારા ભાગીદાર બન્યા અને અમારો જે ઉદ્દેશ્ય છે એ લોકોમાં ઘરે ઘરે એક સાચું અને સારું મેડિકલ પહોંચાડવાનું છે તો તમે એમાં અમારી જોડે જોડાયા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ફેસબુકમાં કોરોનાનો આ વિડીયો બને એટલા લોકો સુધી શેર કરી અને આ પહોંચાડવામાં તમારી જોડે મદદ એની જોડે મદદ કરજો અને સ્ટે હોમ સ્ટે હેલ્ધી અને કોરોનાના આ ટાઈમની અંદર તમે તમારા તથા તમારા પરિવારનું ખૂબ જ ખૂબ જ ખૂબ જ ધ્યાન રાખજો થેન્ક યુ ધન્યવાદ